પ્રણામ આજનો પર્યુષણ પર્વનો આપણા માટે અંતિમ દિવસ ક્ષમાપનાનો મહાપર્વ ક્ષમાપના જેને પ્રભુ વીર પ્રભુમાં આવીને કેટલીય વાર અલગ અલગ રીતે આપણને સમજાવી છે ક્ષમાપના જ્યારે જીવનમાં પ્રગટે છે અને એની કરુણાધારા આપણામાં વહે છે ત્યારે આપણા કેટલાય કષાયો આપણા કેટલાય કર્મો આપોઆપ તૂટી જાય છે આજના આ દિવસે આપણે અનેક વાતો તો કરતા જ રહેતા હોઈએ છીએ પરંતુ આજે આપણે મન વચન કાયાથી વધુ ને વધુ શુદ્ધ થઈએ એવો એક ભાવ મનમાં ધારણ કરીએ શ્રી મુંબઈ જય ની સંઘ તરફથી આપનું ફરી એકવાર આ મંચ ઉપર સ્વાગત છે આજે આપણે ભદ્રાયુભાઈને સાંભળવાના છીએ પરંતુ એ પૂર્વે આપ સૌને લઈ જઈએ છીએ ફરી એકવાર જોનીભાઈ પાસે જોની રઘુવીરભાઈ અને રાઘવેન્દ્રભાઈની ભક્તિ સંગીતમાં ડૂબીએ ત્યાર પછી ભદરાયુભાઈનો પરિચય થશે અને ત્યાર પછી ભદરાયુભાઈનું વ્યાખ્યાન આપણે સાંભળશું તો આવો સાંભળીએ જોનીભાઈને શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ રચિત અંતિમ મંગલાચરણ દેવી નું જય જય જય

संस्कृति साथे भिन्ना श्रवण संस्कृति ख्यातिवरि ब्राह्मण संस्कृति साथे भिन्ना श्रवण संस्कृति ख्यातिवरि आर्यदेशनि आर्य सभ्यता आत्मवादने योग्य ठरी आर्यदेशनि आर्य सभ्यता आत्मवादने योग्य sábado.

તારીખ સાત નવ ચોવીસ વક્તા છે પ્રોફેસર ડૉક્ટર ભદ્રાયુ વછરાજાને તેમનો આજનો વિષય છે આત્મ સમાગમ એક સ્માપના ઉજ્યશ્રી મોરયાએ બાપુ જેમને કલમ અને કાયાથી ગણપતિ કરીને નવાંતા જે અને જાણીતા ચિંતા શ્રી ગુવંત શાહ જેને તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર કહે છે તે તે છે પ્રોફેસર ડૉક્ટર ભદ્રાયુ વછરાજાને ડૉક્ટર ભદ્રાયુ વછરાજાને શિક્ષણ સાથે સંકળાયેલ વિદ્વાન વ્યક્તિ છે યુજીસી એકેડેમિક સ્ટાફ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં પ્રોફેસર અને ડાયરેક્ટર તરીકે સેવા આપી અને આઠ વર્ષ પહેલી વહેલા નેવૃત્તિ લીધા પછી હમણાં અદાણી ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર એજ્યુકેશન તરીકે કાર્યરત છે અને સમગ્ર ભારતમાં છેવાડાના બાળકો માટેના શિક્ષણ માટે માર્ગદર્શન આપી રહ્યા છે આજનો યુવાન નોલેજ ઓડિયન છે તર્કવાદી છે કોમ્પ્યુટર અને ટેકનોલોજી સર્વાઈ બનેલા યુવાનના મનમાં ધર્મ સંબંધે ઘણા સવાલ ઉઠે છે પરંતુ જ્યારે તેને સંતોષકારક જવાબ મળતો નથી ત્યારે તે ભટકી જાય છે તેવા યુવાનોને તેઓ ધર્મ સંબંધી સમજણ અને કેળવણી આપે છે જે એના મનમાં પડેલા ખાલી ખૂણાને ધર્માની સુગંધથી ભરી દે છે ડૉક્ટર ભરદાયુ વછરાજાને આજના રસપ્રદ વિષય પર પ્રકાશ પાડવા આમંત્રિત કરું છું નમસ્કાર ખળખળ વહેતા ઝરણાની બાજુમાં બેઠો હું એવો અહેસાસ અત્યારે થઈ રહ્યો છે કારણ પર્વાધિરાજ પર્યુષણની આ વ્યાખ્યાનમાળામાં એક પછી એક નાના નાના ઝરણાઓ આપણી અંદર ઉતરી રહ્યા છે અને આજે એ વ્યાખ્યાનમાળાનો અને આપણા આ પર્વનો અંતિમ દિવસ છે ત્યારે એ અવાજ એક કલરો મારા કાનમાં ઝીલવા અને એને આપના કાન સુધી પહોંચાડવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું સૌને જય જિનેન્દ્ર અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવતા વર્ષે ફરીવાર આપણી સમક્ષ પ્રવાધિરાજ પધારે ત્યારે આપણે આજે છીએ એના કરતાં વધુ આત્મસ્થ થઈને એમનું સ્વાગત કરીએ મિત્રો મને જે વિષય સેજલ શાહ તરફથી મંજૂર કરવામાં આવ્યો છે તે એવો છે કે જેમાં થોડી ઊંડાણથી વાત કરવી પડે જેના શબ્દાર્થને આપણે સમજવા પડે અને એ સમજી લઈએ તો બધું બહુ સરળ છે મને વિષય આપ્યો છે આત્મસમાગમ એ જ ક્ષમાપન બે વસ્તુ છે આત્મસમાગમ અને ક્ષમાપન ક્ષમાપનથી આપણે વધુ પરિચિત છીએ આત્મવિશ્વાસ આત્મશ્રદ્ધા એવા વિષયોથી પણ પરિચિત છીએ પણ આ શબ્દ જરા મેં વિચિત્ર જોડી બતાવ્યો છે એ છે આત્મસમાગમ અને હું માનું છું કે જ્યારે હું પોતે એટલે કે મારી અંદરનો હું જ્યારે બહારના હું ને ઝીલવા માટે બરાબર તત્પર હોય ત્યારે કરુણાની વહેતી નદીમાં જે કંઈ થાય તેને ક્ષમાપના કહી શકાય પ્રશ્ન એ થાય કે આત્મ શબ્દ હકીકતમાં તો બહુ જૂનો અને સંસ્કૃતનો શબ્દ છે સંસ્કૃતમાં શબ્દ છે આત્મન જેના ઉપરથી અંગ્રેજીમાં આપણે કર્યું સેલ્ફ અને ગુજરાતીમાં આપણે કર્યું સ્વ સ્વ એક એવું પરિબળ છે કે જે માનવ જીવ જેટલા આ પૃથ્વી ઉપર આવ્યા છે એમાં ઈશ્વરે એને કોન્સ્ટન્ટ રાખીને મોકલ્યું છે થોડું સમજીએ સ્વ એટલે સેલ્ફ એટલે આત્મન જ્યારે મનુષ્ય આ પૃથ્વી ઉપર જન્મ લે છે ત્યારે એ આ સ્વ સાથે લઈને આવે છે એ પછી વિશ્વના કોઈ પણ સ્તરનો હોય કોઈ પણ દેશનો હોય કોઈ પણ ખંડનો હોય એની પાસે આ સ્વ છે સેલ્ફ છે અને એ સેલ્ફના ત્રણ પરિમાણો છે એ ત્રણ પરિમાણોથી બને છે એને આપણે આત્મ કહે છે આ ત્રણ પરિમાણો બહુ જાણીતા બોડી માઇન્ડ એન્ડ ઇન્ટલેક્ટ એટલે કે શરીર મન અને પ્રજ્ઞા હવે અહીંયા જરા સમજવા જેવું છે કે માત્ર શરીર કે જે દૈહિક છે જે અન્ય લોકો જોઈ શકે છે જેને અન્ય સ્પર્શી શકે છે એવો પદાર્થ છે એને આઉટર સેલ્ફ અથવા તો બાહ્ય સ્વ કહેવામાં આવે છે પરંતુ આ બાહ્ય સ્વ ઉપર અસર તો પેલા અંદર રહેલા બે તત્વોની છે અને એ બે બહુ મહત્વના મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષ મન જ આપણી મુક્તિ અને આપણા મોક્ષનું મોટામાં મોટું પરિમાણ છે તો એ મન એટલે માઇન્ડ અને પ્રજ્ઞા એટલે કે ઇન્ટલેક્ટ એ બંને જે બેઠકો દરેક માનવની અંદર બેઠી છે એ બેઠકો ઉપર લાગણી બેઠી છે અને સંવેગો બેઠા છે આપણી ઇમો આપણા ઇમોશન્સ છે અને આપણી ફિલિંગ છે આ જે અંદરના બે તત્વો છે એને આપણે ઇનર સેલ્ફ કહીએ છીએ પણ આખો આત્મ તો બને છે કેવી રીતે શરીર મન અને પ્રજ્ઞા હવે અહીંયા એક સ્પષ્ટતા કરવી પડે ઈશ્વરે તો બધાને બધું સરખું આપીને મોકલ્યા છે એટલે તો કહેવાયું કે એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઈન હું અને તમે સરખા છીએ કોઈ જ અલગ નથી દરેકની અંદર એક જ સરખી ક્ષમતા ભરીને આપણને મોકલ્યા છે પણ એની ક્ષમતાનો કેટલો કેવી રીતે ક્યાં ક્યારે ઉપયોગ કરવો અથવા ન કરવો એ વાત ઉપર આપણું જીવન આગળ વધે છે અને એના આધારે આપણે સેલ્ફમાંથી પર્સનમાં ફેરવાઈએ છીએ સેલ્ફ એ સ્વ છે પર્સન એ વ્યક્તિ છે આપ સૌને બરાબર ખ્યાલ છે કે આપણી વધી ચિંતા વધુ ચિંતા જે છે એ આપણી પર્સનની છે જેના માટે આપણે પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે સતત ચિંતિત રહીએ છીએ જેના માટે આપણે સૌંદર્ય પ્રસાધનો તરફ વળીએ છીએ અને જે છીએ એના કરતાં વધુ સારા દેખાવા માટે જે કરવું પડે તે આપણે કરીએ છીએ આમ તો જો સહજતાથી વાત કરીએ તો એમ લાગે કે આ સ્વમાંથી વ્યક્તિ થવાની પ્રક્રિયામાં આપણી સાથે એક દંભ નામનો શત્રુ ભેગો ભેગો જોડાઈ જાય છે અને એ દંભ દેખાડો બાહ્ય આચરણ જે હું અંદર નથી તે એ કરવામાં પડી જાઉં છું ત્યારે હું ક્ષમાપનાથી દૂર જઉં છું સમજવાનું એટલું જ છે કે હું અને તમે જન્મ્યા ત્યારે સ્વ લઈને આવ્યા પણ જેવું મારું નામ પડ્યું એટલે એક પરસો ના મોહરું લાગ્યું જેવું મારી જ્ઞાતિ બોલાણી એટલે બીજું એક મોહરું લાગ્યું હું ભણેલો થયો એટલે ત્રીજું એક મોહરું લાગ્યું હું કોઈનો પતિ થયો એટલે ચોથું એક મોરું લાગ્યું આમ એક પછી એક પછી એક છે એક વૃદ્ધ થઈએ ત્યાં સુધી છેલ્લે કશું ના હોય તો સિનિયર સિટીઝનનું એક મોરું આપણને લાગવામાં આવે અને ત્યારે આપણે એમ કહીએ કે આપણો સ્વ વિચારો પાછળ દબાઈ જાય છે આ સ્વ કરતાં પહેલો નામ વ્યક્તિ મોટો બન્યો અટક વ્યક્તિ મોટો બન્યો ભણતર મોટું બન્યું મને હું કોણ છું એમ પૂછવામાં આવે તો હું ઈશ્વરે અહીં મોકલેલો એમનો એક અંશ છું એવું કહેતો નથી હું મારું નામ આપીશ શું ભણ્યો તે કહીશ શું કરું છું તે કહીશ હજુ શું કરવું છે તે પણ કહી દઈશ પણ ઈશ્વરના એ અંશ તરફ મારું ધ્યાન નહીં જાય આ વિષય આજે એટલા માટે લીધો છે કે આપણું ધ્યાન આપણા સ્વ તરફ જાય આપણા આત્મ તરફ જાય ક્ષણે ક્ષણ પળે પળ ઘડીએ ઘડીએ ક્યારે ખરેખર જે થાય એને આત્મસમાગમ કહેવાય આત્મસમાગમ એટલે સીધીને સાદી વાત આપણી અંદરની યાત્રા પણ કેવળ અંદરની યાત્રા નહીં અંદરની યાત્રાની સબળતાથી બહારની યાત્રા ઉપર દ્વેષ વિહીન બનવું ઈર્ષારહિત બનવું આ બધી જ પ્રક્રિયાનું નામ ક્ષમાપના છે મેં આજના આ મારા શીર્ષકનો તારતમ્ય આ રીતે કાઢેલું છે મિત્રો મને ને તમને પ્રશ્ન થાય કે આપણી સાથે આવું બધું કરનારા પરમાત્મા પણ અનેક પ્રકારના સ્વરૂપો લઈને આપણી સામે છે એ હકીકત છે તો વિચારવાનું એ છે કે શાસ્ત્રો કહે છે કે પરમાત્માના ખરેખર ત્રણ સ્વરૂપ છે સત ચિત્ત અને આનંદ સમજવાનું આટલું છે કે સત પ્રગટ રૂપે સર્વત્ર છે ચિત્ત જ્ઞાન રૂપે છે પણ આનંદ તમે જોશો તો એ અપ્રગટ છે આનંદ ક્યાંય બહાર નથી જળ વસ્તુમાં સત છે પણ આનંદ નથી જીવનમાં અને ચિત્ત બંને છે પણ આનંદ નથી આનંદ છે પણ અપ્રગટ સ્વરૂપે છે આમ આનંદ પોતાનામાં જ હોવા છતાં આપણે બહાર આનંદ શોધવા મથીએ છીએ ત્યાં આપણો આત્મસમાગમ પહેલીવાર તૂટે છે જે પડ્યું છે અંદર બહુ જાણીતી વાત જૈન દર્શનમાં ઘણા મુનિ મહારાજોને મેં કહેતા સાંભળ્યા છે એમના પ્રત્યેના આદર સાથે હું એ કોટ કરું એ કહે છે કે તમે થાક્યા પાક્યા આવો છો અને સ્નાન કરો છો શાવર લ્યો છો ત્યારે તમારો થાક ઉતરી જાય છે તો થાક ઉતારવાની પ્રક્રિયા શાવરના પાણીમાં હતી ના તમે સાબુ લગાડ્યો એની સાથે થાક ગયો ના થાક શરીર ઉપર ભાર રૂપે નહોતો પણ થાક હતો તમારા મન ઉપર અને તમે માત્ર એક પાણીના બુંદને શરીર ઉપરથી પસાર કર્યા અને તમારા મનમાં એક વિચાર આવ્યો કે હવે હું ફ્રેશ છું ત્યારે આપણી સાથે જે જોડાય છે એ આપણો આનંદ છે તો આનંદ હતો અંદર બહાર નહોતો પણ આપણને સતત એવું લાગે છે કે આપણે આટલું ફર્નિચર વસાવીશું તો વધુ આનંદ થશે આપણી પાસે ચાર જણા બેસે એવી ગાડી છે એની બદલે આઠ વાળી લેશું તો જરા આપણો માભો પડશે અને આ માભો પડવાની જે પ્રક્રિયા છે એમાં આપણો આત્મ છટકી જાય છે છટકી જાય છે અને એનું સમાગમ થાય બીજા સાથે મિત્રો સમજવા જેવું છે ખરેખર આનંદને તૈતરીય ઉપનિષદમાં ઘણા બધા ઉદાહરણોથી સમજાવ્યું છે મારે તો અહીંયા બે જ વાત કરવી છે સાધનજન્ય આનંદ અને સ્વયં સિદ્ધ આનંદ હમણાં અમે જે ઉદાહરણ આપ્યા એ સાધનજન્ય છે મારી પાસે એક વિશિષ્ટ બ્રાન્ડનો મોબાઈલ હોય અને હું ખિસ્સામાં રાખીને થોડો વધુ પ્રભાવશાળી રહેતો હું તો એ મારો સાધનજન્ય આનંદ છે કદાચ એ મોબાઈલ જતો રહે ત્યારે મને અપાર દુઃખ થાય એક વ્યક્તિના ગુમાવે જેટલું દુઃખ થાય જે ખરેખર સાચું નથી પણ સાધન ગયું એટલે મારો આનંદ ગયો તો સાધન સાથે જોડાયેલો આનંદ લાંબો ઠકવાનો નથી સાધન જશે તો લઈ જનાર ઉપર આપણો ક્રોધ ઉતરશે આપણી ઈર્ષા ઉતરશે અને ઈર્ષા ઉતરશે કે ક્રોધ ઉતરશે ત્યારે આપણી ક્ષમાપનાનો ભાવ ન્યસ્ત નાબૂદ થવા લાગશે સ્વયંસિદ્ધ આનંદ કેવો છે કે જેની અંદર કોઈ કારણ જવાબદાર નથી હું એમ કહું કે એકલો મારા ઘરની અંદર બેઠો છું અને અચાનક પંડિત જસલાનો એક શાસ્ત્રીય સંગીતનું સુંદર મજાનું ભજન વાગવા લાગ્યું મારી આંખો બંધ થઈ ગઈ અને મને જે આનંદ ઉત્પન્ન થયો હું જેમાં ખોવાઈ ગયો એ ક્યારે શરૂ થયું એ પણ ન ખબર પડી અને ક્યારે પૂરું થયું એ પણ ન જ ખબર પડી આ સ્વયંસિદ્ધ આનંદ છે અને આ આનંદ પ્રકૃતિએ આપણી આજુબાજુ મૂક્યો છે આપણે સૌ મુનિ ભગવંતોને મહાસતીજીઓને સાધુ સંતોને જોઈએ છીએ કશું જ ન હોય તો પણ તે આનંદિત હોય પ્રફુલ્લિત હોય શરીર ઉપર વસ્ત્ર ન હોય ખાવા માટે કોઈ જોરદાર વાનગીઓ ન હોય છતાં એમનું ચિત્ત કેમ આટલું બધું પ્રસન્ન છે કારણ કે યોગીઓનો આનંદ એ અંદર છે એનો ખ્યાલ એમને છે અને આપણને ખબર નથી આ સત અને ચિત્ત ઈશ્વરમાં પરિપૂર્ણ છે પ્રસન્નતા પણ પરિપૂર્ણ છે આનંદ પણ પરિપૂર્ણ છે દરેક જગ્યાએ આનંદ છે પણ તમે મોંઘા દાટ રિસોર્ટમાં રહેવા જાઓ ખૂબ પૈસા ખર્ચીને આનંદ માણવા જાઓ અને ત્યાં બેઠા બેઠા પણ તમે જો શેર બજારના ભાવ ઊંચા નીચા કેટલા થાય છે એમાં તમારો દિવસ વિતાવશો તો આનંદ ત્યાંથી ગુમ થઈ જશે ખાસ વાત આટલી જમવાની છે આપણા પાસે ત્રણ ઉપાયો છે સમાજમાં આપે પણ જાણ્યું છે કે કેટલાક લોકો જ્ઞાન માર્ગે આગળ વધે છે કેટલાક યોગ માર્ગે આગળ વધે છે તો કેટલાક ભક્તિ માર્ગે આગળ વધે છે આ ત્રણેય માર્ગ યથાર્થ છે બરાબર છે કોઈ ચિંતાનું કારણ નથી પણ મુદ્દો એ આવીને ઊભો રહે છે કે આ ત્રણેય માર્ગની અંદર આપણે પૂરેપૂરા ઉતરવું જોઈએ તેટલા ઉતરીએ છીએ ખરા વિચાર એ માગે છે કે નથી ઉતરતા ત્યારે આપણને ફાયદો થવાને બદલે થોડી હાનિ થાય છે એમ કહેવાય છે કે જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય તે નાસ્તિક બને યોગ માર્ગમાં જેનું પતન થાય તે રોગી બને અને ભક્તિ માર્ગમાં જેનું પતન થાય તે આસક્ત બને છે આપણે યાદ એ રાખવું પડે કે ત્રણમાંથી જે માર્ગ મને ને તમને સારો લાગતો હોય તેમાં જોડાવામાં વાંધો નથી પણ સતત આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી એ માર્ગ ઉપર આપણે આંતરિક યાત્રા કરતા રહેવી પડે આપણને ખ્યાલ છે મિત્રો કે ધર્મ અને અધ્યાત્મ વચ્ચે ફર્ક છે ધર્મ એ બાહ્ય અને અધ્યાત્મ એ આંતરિક પ્રક્રિયા છે આપણે કેટલાક લોકો વધુમાં વધુ બાહ્ય પ્રક્રિયાઓમાં પ્રવૃત્ત થઈને આધ્યાત્મિક હોવાની વાત કરીએ છીએ બાહ્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું ખોટું નથી પણ જો એનો અર્થ સમજાયો હોય તો આપણે હાથ જોડીને પગે લાગીએ છીએ મસ્તક નમાવીને પ્રણામ કરીએ છીએ આપણને ખ્યાલ છે કે હાથ જોડવાનો અર્થ શું છે કોઈને વંદન કરવાનો અર્થ શું છે કેમ કરીએ છીએ એ બાહ્ય પ્રક્રિયા નથી એ રિચ્યુઅલ નથી એ દેખાડો નથી જો તમે હૃદયથી કોઈને વંદન કરો તો તમારા હાથ જોડાય છે ત્યારે હાથ એ આપણા શરીરની ક્રિયાશક્તિનું પ્રતિક છે અને તમે સામે ઈશ્વર છે એને કહો છો કે મારા હાથ દ્વારા સત્કર્મ થાય એવું કરજો હું મારા હાથ આપને અર્પણ કરું છું આ ભાવનાથી જોડાય તો એ મારા નમસ્તે છે કે પ્રણામ છે એ મહત્વનું છે મસ્તક ચૂકાવું છું ત્યારે તો એનાથી આગળ જાઉં છું હું એમ કહું છું કે એના હાથ હું મારી બુદ્ધિ તમને અર્પણ કરું છું સરેન્ડરનેસ જેને કહેવાય શ્રદ્ધા સબૂરી અને શરણાગતિ એ મારું બુદ્ધિ તત્વ તમને અર્પણ કરું છું આપ કહેશો તેમ કરવાની મારી તત્પરતા છે વંદન કરવું એ તો ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિ બંનેનો સાથ મિલાપ છે આ વાત એટલા માટે અહીંયા મેં વણી લીધી છે કે ઘણી વખત એવું થાય કે ભાઈ હું બાહ્ય પ્રક્રિયા કરું છું તે યોગ્ય છે કે નથી યોગ્ય હું માનું છું કે શંકા ન થાય તો બધું યોગ્ય છે શંકા થાય તો આપણે ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે એવો અર્થ નીકળે છે અને સારામાં સારો ઉપાય એ છે કે જેમાં આવીને નાનકડી શંકા લાગે એ શંકા ઉપર આપણે ધીમે ધીમે કરતા શાસ્ત્રોમાં પ્રવૃત્ત થઈએ શાસ્ત્રો શું કહે છે તે જાણી લઈએ મારા ભગવાનને હું વંદન કરું છું ત્યારે પાપ અને તાપનો નાશ થાય છે નિર્ભય થવું હોય તો વંદન કરતાં રહેવું પડે વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ હાથ જોડીએ છીએ ત્યારે સામેનો ઈશ્વર તત્વ મારી સાથે છે એવો એક ભાવ આપણામાં જન્મે છે ત્યાંનું એક વાતાવરણ એવું છે આપ સૌએ કદાચ જોયું હશે કે આખું જિનાલય માર્બલનું બન્યું હોય એકદમ સુંદર મજાનો માર્બલ હોય અને ખૂબ પગથિયાં ચડ્યા પછી આપણને દર્શન થતા હોય પણ દર્શન પાસે બેસીએ કે પહોંચીએ ત્યારે એ મૂર્તિ પણ માર્બલની બની હોય પણ એ મૂર્તિ સામે આવતા આપણી આંખ મીછાઈ જાય છે બહાર પણ માર્બલ હતો બારણા અને નીચે પણ માર્બલ છે ચો તરફ માર્બલનું રાજ છે બીજી કોઈ જગ્યાએ આંખ બંધ ન થઈ પણ મૂર્તિ સમક્ષ થઈ એનો અર્થ એવો કે આપણું અનુસંધાન થઈ રહ્યું છે આ અનુસંધાન જેટલું પ્રબળ અને જ્યારે એમ કહીએ કે તને અર્પણ કરું છું ત્યારે પૂર્ણપણે અર્પણ એ આત્મસમાગમ તું જે કહે તેમ હું કરવા તૈયાર છું એમ કહીએ કેટલાક લોકો તો એવું પણ કહે છે કે ભગવાન સાથે તમારો બ્રહ્મ સંબંધ બંધાઈ જાય પછી તમને કોઈ ચિંતાનું કારણ નથી બ્રહ્મ સંબંધ એટલે કોઈ ખાસ વિધિમાંથી પસાર થવું ને એવું કંઈ નથી આવતું પણ બ્રહ્મ સંબંધ એટલે હકીકતમાં મારા દરેક શ્વાસની મારા દરેક કાર્યની મારી દરેક ઘટનાની જાણ ઈશ્વરને છે અને ઈશ્વરનો સંકેત જે મળે છે એ પ્રમાણે હું એમાંથી ફેરફાર કરી રહ્યો છું આ બ્રહ્મ સંબંધ છે આપણે એને બહુ વિસ્તૃત રૂપમાં જવાની જરૂર નથી મિત્રો કેટલીક બાબતો શ્રીમદ ભગવદ્ ગીતાએ બહુ સારી રીતે સ્પષ્ટ કરી છે આજે એને અને જૈન શાસ્ત્રને જોડીને હું એક વાત કરવા માંગુ છું ગીતા એમ કહે છે કે આપણો ઉદ્ધાર કોઈ બીજા કરશે એવી લાચારી નહીં કરશો આવી લાચારી ગીતાને મંજૂર જ નથી એ તો એમ કહે છે કે એ જ રીતે શત્રુ પણ આપણી અંદર બેઠો છે જે રીતે મિત્ર પણ બેઠો છે એટલે તમારામાં જરાક નાની શિલાચારી આવી તો તમારો શત્રુ માથું ઊંચકશે અને માથું ઊંચકશે ત્યારે તમારામાં અહમ અભિમાન આવશે જે તમને ક્ષમાપનથી દૂર લઈ જશે આપણા જૈન શાસ્ત્રમાં પણ જૈન દર્શનમાં સરસ કહ્યું છે જીતવી જાતને સારી અન્યને જીતવા થકી અન્યને જીતવાના છે પણ એની શરૂઆત મારે મારી જાત સાથે કરવાની છે આ જાત સાથે શીખવાની શરૂઆત જો હું કરું તો આત્મા સાથેનો મારો બંધુભાવ સારામાં સારી રીતે સ્થાપી શકાય ત્રણ મુખ્ય એવા પરિમાણો લક્ષણો આપ્યા છે અને ત્રણ લક્ષણો આપણે બહુ ટૂંકમાં જાણીએ ગીતાના જ એક અધ્યાય પ્રમાણે છઠ્ઠા શ્લોકમાં આપણને એમ કહ્યું છે કે આત્મભાવ પ્રગટે આત્મસમાગમ થઈ શકે એના માટે રસ્તો કયો આપ મને પૂછી શકો કે આ રસ્તો પણ અમને બતાવો તો હું નહીં બતાવી શકું કારણ કે હું શાસ્ત્રોનો વિદ્યાર્થી છું પણ શાસ્ત્રમાંથી મળે છે કે ત્રણ લક્ષણ છે એ ત્રણ લક્ષણની સાથે ચાલો પહેલું લક્ષણ છે એને કહેવાય સમાહિત સમાહિતનો અર્થ એવો છે કે જેની વાત ધ્યાન યોગમાં આપણે સમદૃષ્ટિ તરીકે કરીએ છીએ સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી આ જે ભજનની અંદર બોલાતી વાત છે સમદૃષ્ટિ એટલે સમાહિત જે સમત્વ પામ્યો છે તે સમાહિત ગણાય તો સમત્વ પામવું એટલે શું મારીને તમારી સામે બે વિરોધી પરિસ્થિતિ આવશે ગમા અણગમા આવશે સુખ દુઃખ આવશે માન અપમાન આવશે સામેનાની પરિસ્થિતિને મૂલ્યાંકન કરવાના બે પાસા આવશે પણ આ દરેક પાસાને જોઈને સમજીને વિચારીને એના ઉપર રિએક્ટ કર્યા વગર પ્રોએક્ટિવલી એનો સ્વીકાર કરું તો હું સમાહિત ભાવમાં છું જે છે તે છે એટલે એમ કેવું હોય તો એમ પણ કહેવાય કે અહીંયા જે છે તેનો આપણે સ્વીકાર કર્યો છે એના પ્રત્યે આપણે નેગેટિવલી રિએક્ટ કર્યું નથી આપને ખ્યાલ છે મેનેજમેન્ટના લોકો બે શબ્દ બોલે છે રિએક્ટિવ અને પ્રોએક્ટિવ આ પ્રોએક્ટિવ થવું એટલે શું બીજો પરિમાણ છે ને કહેવાય છે કુટસ્થ લુહારની એરણ જેમ સ્થિર રહે ને એ સ્થિરતા એને કુટસ્થ કહેવાય કુટસ્થ હોય એને જ્ઞાન અને વિજ્ઞાનમાં પણ સ્પૃહા ન રાખે ત્યારે આત્મસંતૃપ્ત બને વિજ્ઞાન આવું કહે છે માટે એ સાચું છે યોગો આમ કહે છે માટે સાચું છે એવી કોઈ પ્રકારની સ્પૃહા એમાં જોડાઈ જવાની પ્રક્રિયાથી દૂર રહે એટલે કે આસક્તિ ન થાય ત્યારે એ આત્મતૃપ્ત બને છે આત્મભાવ પામી ગયા પછી જો કુટસ્થતા પ્રાપ્ત થાય એટલે કે સ્વસ્થતા પ્રાપ્ત થાય આપણને ખબર છે કે નાની બનતીએ સામેની ઘટના આપણને ડિસ્ટર્બ કરી નાખે છે જ્યાં સુધી આ ઘટના આપણને ડિસ્ટર્બ કરે છે ત્યાં સુધી આપણે કુટસ્થ ભાવ પ્રાપ્ત નથી કર્યું સ્વસ્થતા હા એ બન્યું છે ઈશ્વરે બનાવ્યું છે એ એનો નિકાલ કરશે અથવા એનો યોગ્ય કરશે આવી ભાવના એ સ્વસ્થતા છે ત્રીજો મુદ્દો છે સમબુદ્ધિ આ સમબુદ્ધિ એટલે વાલા અને વેરી વચ્ચે શત્રુ અને મિત્રની વચ્ચે પોતાના અને પારકાની વચ્ચે સાધુ અને અસાધુની વચ્ચે મધ્યસ્થ અને ઉદાસીનની વચ્ચે એક સમાન ભાવ એક જ સરખો ભાવ કેવો ભાવ હું અહીંયા બરાબર આપનું ધ્યાન દોરું જે હું આપણને કહ્યું ભગવાન બુદ્ધે મૈત્રી કરુણા મુદિતા અને ઉપેક્ષાનો ભાવ એમને કહ્યું આ ચાર સ્ટેજમાંથી પસાર થજો પસાર થશો તો તમે યોગારૂઢ થઈ જશો આ ચાર લક્ષણો બુદ્ધ ધર્મમાં બ્રહ્મ વિહાર તરીકે ઓળખાય છે આ લક્ષણો પતંજલિ યોગ સૂત્રમાં પણ છે ખરેખર જુઓ ને તો આ ત્રણ લક્ષણોમાં બધી જ સમત્વની ભાવ વાત આવી જાય છે આપણે કહ્યું સમાહિત કુટસ્થ અને સમબુદ્ધિ કદાચ આપણે આત્મસમાગમને બહુ નિરાતે સમજવું હોય તો આ ત્રણ લક્ષણોને સમજીએ એટલે આપણને આત્મસમાગમનો પૂરો ખ્યાલ આવી જાય તો એ આત્મભાવ અથવા આત્મસમાગમ સુધી પહોંચવાના ત્રણ લક્ષણોની સાથે જોડાય એવી બે ત્રણ બાબતો હું આપની સાથે શેર કરીશ એકવાર પંડિત મદન મોહન માલવિયાજી અને હનુમાન પ્રસાદ પોદાર એકલા બેઠા હતા આ બંને આપણને ખ્યાલ છે કે ભારતીય જ્ઞાન પરંપરાના બે શિખરો માલવિયાજીએ પોદારને કહ્યું કે આજે તમને એક ગુપ્ત વાત કરવાનો છું હું નાનો હતો મારી માએ મને શિખામણ આપેલી શિખામણ એવી આપેલી કે ત્રણ વાર નારાયણનું નામનું સ્મરણ કરવું અને પછી ઘરની બહાર નીકળવું માલવિયાજીએ જરા ચહેરા ઉપર આશ્ચર્ય વ્યક્ત કર્યું પણ પોદારજીએ કહ્યું કે માની વાત હતી માએ કહી છે એટલે મેં એનો તરત જ સ્વીકાર કર્યો અને મેં એની ટેવ પાડી દીધી પોદારજીએ ઉમેર્યું આ પ્રમાણે કરવાથી કોઈ કામમાં મને નિષ્ફળતા મળી નથી એવું મને લાગે છે પ્રભુના સ્મરણનું આવું ફળ મળે પછી નિષ્ફળતા સફળતાનો વિચાર કરવાની શી જરૂર છે હવે વિચારવાનું એ છે કે તમે માત્ર એક નામ સ્મરણ કરો ભગવાનનું નામ લઈને કામ કરવું એ એક પ્રકારની આપણને શ્રદ્ધા બાંધે છે બહુ જાણીતો એવું ઉદાહરણ છે વિનોબાજીના જીવનનું કે વિનોબાજીના માતાજી રોજ સાંજ પડે અને દહીં મેળવે દૂધની અંદર મેળવણ નાખીને ચમચી ફેરવે અને ચમચી ફેરવતા ફેરવતા એ વિઠ્ઠલાનું નામ લે વિનોબાજી ખૂબ નાના વિનાયક તરીકે વિન્યો કહેતા વિન્યો બધું જોવે કે આ શું છે એને એમ લાગે કે આ મારી માં દહીં બનવું એ તો એક પ્રકારની વૈજ્ઞાનિક શાસ્ત્રીય ઘટના છે એમાં વચ્ચે વચ્ચે વિઠ્ઠલ વિઠ્ઠલ શું બોલે છે એટલે એને એક વખત વ્યક્ત કરીને કહ્યું મિત્રો અહીંયા નોંધવા જેવું છે આત્મસમાગમ પ્રશ્નો કરવાથી થાય છે આત્મસમાગમ પ્રશ્નના તરત જ ટૂંકા ઉત્તર મળે તો થાય છે એક માતા પિતા તરીકે અને કેટલાક સંતાન તરીકે બે મુદ્દા આપણે યાદ રાખવા જેવા છે પ્રશ્નોને આપણે સ્વાગત કરીએ પરિપ્રશ્ને સેવયા એવું આપણને ગીતામાં કહ્યું પ્રશ્નો પૂછવા દેજો ઘરની અંદર આપણને જે કોઈ પ્રશ્ન કરી શકે એવા કરી શકે એવો એક માહોલ ઉત્પન્ન કરવો જોઈએ આપણે જ્યાં જઈએ ત્યાં ક્વેશ્ચનેબલ છીએ એની તત્પરતા રાખવી તો વિન્યાએ આવો પ્રશ્ન પૂછ્યો તો માતાએ કહ્યું બેટા તારી વાત સો ટકા સાચી છે આમ તો દૂધની અંદર મેળવણ મેળવી દઈએ એટલે એ એની મેળે સવારના દહીં થઈ જાય પણ હું છે ને ભગવાનનું નામ એટલે બોલું બેટા કે કોક વખત દહીં થવામાં આપણી કાંઈક ભૂલ થઈ ગઈ તો એ ભૂલને દૂર કરવાનું કામ આપણો ભગવાન અંદર બેઠો બેઠો કરે એટલે હું ભગવાનનું નામ લઉં છું આ જે આપણે વાત કરીએ છીએ કે નામ સ્મરણ ખાલી કરવાની વાત માએ કીધું કે બેટા ત્રણ વાર નારાયણનું નામ લે ને બધું સફળ થશે થવા લાગ્યું આપણને આ અનુભવ છે ઘણી જગ્યાએ મુખ્ય વાત આમાંથી એ નીકળે કે જ્યાં ભેદ છે ત્યાં ભય છે અને જ્યાં અભેદ છે ત્યાં અભય છે આપણે ભેદ રાખીએ છીએ એમાંથી ભય જન્મે છે ભય જન્મે છે એટલે શંકા આવે છે શંકા થાય છે એટલે અંદર ખાનેથી આપણને એમ છે કે શંકા સાચી પડશે એ સાચી પડવાની આપણી અંદર ઊંડી ઊંડી રહેલી બીખ આપણું આત્મસમાગમ અટકાવી દે છે આપણને આપણી સાથે જોડાવાની તત્પરતા એ કરી આપતું નથી ભેદ દૂર થાય તો કોઈ ચિંતા નથી મારે ફરી એકવાર અહીંયા ટાંકવું છે કે શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિત મહારાજની વાત આવે પરીક્ષિત એ આપણને ખ્યાલ છે કે શાપ હતો કે સાત દિવસ પછી તક્ષક નામનો નાગ તને દંશ મારશે અને તારું પૂરું થઈ જશે પરંતુ પરીક્ષિત મહારાજે છેલ્લે એવું કહેવું પડ્યું કે મારો ભેદભાવ નષ્ટ થયો છે મને હવે કાળની બીક લાગતી નથી જે મારામાં છે તે જ તક્ષકમાં છે મને હવે કાળની બીક લાગતી નથી એટલે કે કાળથી રહેલો ભેદ શંકા ડર જતું રહ્યું છે એ કેવી રીતે જતું રહ્યું છે કોઈ બીજું સાહસ નહીં પણ જે મારી અંદર છે એ જ તક્ષકમાં છે તક્ષક પ્રત્યે મને જરા પણ હવે કુભાવ રહ્યો નથી એટલે કે તક્ષકમાં પણ અંશ સ્વરૂપે ભગવાન વિરાજયા છે એનો મેં સ્વીકાર કરી લીધો છે પરમાત્મા કાળ રૂપે આવે છે ત્યારે બીક લાગે છે મારા પરમાત્મા તો ચાર હાથવાળા છે તે ચારેય તરફથી મારું રક્ષણ કરે તેઓ મારી સાથે છે હવે જે થવું હોય તે ભલે થાય આ એક પ્રકારની આપણને આંતરિક શ્રદ્ધા બંધાવવાનું કામ આપણો ભય ગયો કારણ કે આપણો ભેદ ગયો જેની અંદર આપણે બે બે વ્યક્તિઓ જોતા હતા જેની જ્ઞાતિને મોટી ગણતા હતા જેના કાર્યનું મૂલ્યાંકન કરીને પછી એનો સ્વીકાર કે અસ્વીકાર કરતા હતા એ બધું જ જ્યારે માટીમાં મળ્યું ત્યારે મારો ભય ગયો કારણ કે મારો ભેદ ગયો જ્યારે ભેદ જાય છે તો એ ભેદ જવો ઇટ સેલ્ફ ઇઝ ક્ષમાપન કોઈને ક્ષમા આપતી વખતે આપણે શું કરીએ છીએ એના ભેદનો સ્વીકાર કરીએ છીએ મારા કરતાં એ અલગ છે એનો સ્વીકાર કરીએ છીએ હું તો અહીંયા એ પણ કહેવાનું પસંદ કરું મિત્રો કે ભેદ જવો કે ક્ષમા આપવી એ ક્ષમાપનના શબ્દમાં હું તો ક્ષમા સ્વીકારવી એને મોટું પગલું ગણું છું તમે ક્ષમા સ્વીકારી શકો છો તમારી પાસે માનનાર આવશે પણ તમે કોઈને ક્ષમાપના આપી શકો છો પર્યક્ષણનો અંતિમ દિવસ આપણે ક્ષમાપના દિવસ કહીએ છીએ હું ખમાવું છું એટલે કે મારાથી કોઈ મનસા વાચા કર્મણા નાની એવી ભૂલ થઈ ગઈ હોય તો હું સ્વીકારી અને એ બદલ આપને થયેલા દુઃખ બદલ મારી દિલસોજી વ્યક્ત કરું છું અને પ્રણામ કરું છું આપણે પ્રણામ કરવાની વાત હાથ જોડવાની વાત જે કરી એમ હૃદયથી તમે જ્યારે કોઈને વંદન કરો ત્યારે ક્ષમા પણ થાય છે આ ક્ષમા કેવી રીતે આપવી તુકારામજી નું જીવન આપણને ખ્યાલ છે મિત્રો તુકારામજી એવા ભક્ત હતા કે ઈશ્વર એની સાથે રહ્યા પણ તુકારામજીના પત્ની નસીબ જોગ એને કરકશા મળેલા તુકારામજીને લેવા માટે ભગવાને વિમાન મોકલ્યું હવે તુકારામજી પોતાની પત્નીને કહે છે કે આ જીવનમાં હું તને કંઈ સુખ આપી શક્યો નથી પરંતુ પરમાત્માએ આપણા માટે વિમાન મોકલ્યું છે તને વિમાનમાં બેસાડીને પરમાત્માના ધામમાં લઈ જાઉં ચાલ મારી સાથે જુઓ એને કોઈ દ્વેષ નથી રાખ્યો જે બન્યું તે બની ગયું પણ પરમાત્માના ધામમાં જાવું છે તો તું મારી સાથે ચાલ પરંતુ પત્ની માની નહીં અને મહારાજને કહ્યું મહારાજ તમારે જવું હોય તો જાઓ પણ મારે જગત છોડીને ક્યાંય જવું નથી એમના પત્નીની સાથે જોડાયેલ નહીં સંસારનો મોહ છોડવો કઠણ છે પોતાની પત્નીએ ના પાડી તી રોકાઈ જવું જોઈતું તો એવું આપણને લાગે પણ તુકારામજી તો જવા માટે તૈયાર થઈ ગયા તેઓ આનંદથી નાચી ઉઠીને ગાવા લાગ્યા હું જાઉં છું મારા સાચા ગામ મારા સર્વને રામ 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 કૃષ્ણ વિઠ્ઠલ બોલી તુકારામ જાય છે વૈકુંઠ ભણી આ પ્રમાણે સૌની વિદાય માગી હસતા રમતા તુકારામજી સ્વદેહે વિમાનમાં બેસી ગયા આનો અર્થ શું તુકારામજીએ પોતાની વાસના ઉપર પૂરેપૂરો અંકુશ પ્રાપ્ત કર્યો અહીંયા કાંઈ છૂટતું નથી હવે અહીંયા રોકાવાનું કોઈ કારણ નથી સમય થયો છે ઈશ્વરે વિમાન મોકલ્યું છે આનાથી મોટો ઉત્સવ કયો હોઈ શકે જીવન મધુર બની જાય વાસના તમારી ઘટવા લાગે ભોગ તમને અભોગ્ય લાગવા માંડે ત્યારે સંસાર ખારો લાગે તો સમજવું કે હવે આપણે આત્મસમાગમની પ્રક્રિયામાં જે ઘટે તે સ્વીકારવા માટે તત્પર થયા છીએ અને જે ઘટે તે સ્વીકારવાની તત્પરતા એટલે ક્ષમાપણા બન્યું તે ઈશ્વરે કર્યું છે મેં એમાં કોઈ જ પ્રકારનો ભાગ ભજવ્યો નથી મિત્રો અહીંયા એક બહુ સુંદર મજાની વાત મેં જે તુકારામજીની કહી અને ત્યારે મેં કહ્યું કે એમને પત્ની કર્કશા મળ્યા એમાંથી મને એક વાત યાદ આવી એટલે આપની સાથે શેર કરું બહુ જ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એવી વાત આ શાસ્ત્રમાં કહેવામાં આવી છે ભાગવતનો એક સિદ્ધાંત છે કે ભગવાન જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માને તે ભક્ત છે હવે જો શ્રીમદ ભાગવતનું આ વાક્ય મને એવું લાગ્યું કે સર્વસ્વ પાસેથી સમગ્ર અસ્તિત્વ પાસેથી પ્રકૃતિ પાસેથી ક્ષમાપના માગવાનું આ વાક્ય છે એ વાક્ય એવું કહે છે કે ભગવાન જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવું એવો હું ભક્ત છું દેટ મીન્સ મારી આસક્તિ નથી મારી કોઈ એસણા નથી મારી કોઈ વાસના નથી અને એક ક્ષણ એવી ક્ષણ છે કે યુ આર રેડી ટુ એક્સેપ્ટ એવરીથિંગ એન્ડ યુ આર રેડી ટુ લૂઝ એવરીથિંગ ઇન ધ લાઈફ જતું હોય તો ભલે જાય આનંદ છે આવતું હોય તો ભલે આવે આનંદ છે એટલે ભક્તિનો અર્થ એવો થયો કે ભગવાનને આધીન થઈને રહો તો એ તમે ભક્તિ કરો છો તમે જુદા ભજન કીર્તન કરી શકો માળા ફેરવી શકો તો ઉચ્ચ જીવ છો પણ એ ન કરી શકો તો ચિંતા ન કરતા તમે ઉચ્ચતમ જીવ છો કારણ કે તમે ભગવાનને આધીન થઈને રહ્યા છો જગતમાં સર્વ પ્રકારે તો કોઈ સુખી થતું નથી માટે એ અપેક્ષા તો આપણે ક્યારેય સફળ થવાની નથી પણ યાદ એ રાખવાનું કે આપણે સર્વ પ્રકારે સુખી થવાની પ્રક્રિયા આવે ત્યારે શાનભાન ભૂલાઈ ન જાય મોટામાં મોટી મુશ્કેલી ત્યાં આવીને ઊભી રહે છે આપણને ખ્યાલ છે કે જેમ જેમ આપણને કશું પ્રાપ્ત થવા લાગે એમ આપણો અહમ જરા મોટો થવા લાગે એમ આપણે અન્યથી આપની જાતને જરા મોટી ગણવા માંડીએ અને ત્યાંથી એ બધી જ મુશ્કેલીઓનું પ્રવેશ દ્વાર હોય છે દરેક સંજોગોની અંદર ઈશ્વરે મોકલ્યું છે અને આ ઉત્તમ છે આપણને ખ્યાલ છે ત્રણ વ્યક્તિ વિશેષ ભક્તિ માર્ગના ત્રણ વ્યક્તિ વિશેષનું હું અહીંયા ઉદાહરણ આપું તુકારામજીની આપણે વાત કરી એકનાથ મહારાજ પંઢરપુર એને પણ આપણે યાદ કરીએ અને જુનાગઢના નરસિંહ મહેતાને યાદ કરીએ મિત્રો એક વખત એકનાથ મહારાજ પંઢરપુરમાં વિઠ્ઠલજીના મંદિરમાં દર્શન કરવા ગયા હવે એકનાથ મહારાજને લાયક પત્ની મળી હતી તેથી તેઓ ભગવાનનો ઉપકાર માનતા હતા રોજ હાથ જોડીને એમ કે કે તારું દર્શન કરવા આવ્યો છું તો મારું હૃદય પીગળી ગયું છે આંખો ભીની થઈ ગઈ છે મહારાજ મને સ્ત્રીનો સંગ આપ્યો નથી તમે સ્ત્રીમાં સત્સંગ આપ્યો છે કારણ કે મારી પત્ની એટલી બધી અનુકૂળ છે કે એ મારું ભોજન તૈયાર કરે મારા માટે બધી જ વિધિઓ કરે પરંતુ મને કોઈ જ જીવન કાર્યોમાં સામેલ ન થઈને આપની ભક્તિ કરવા માટે અનુકૂળતા કરી આપે છે એમ કહે કે તમે ઘરની ચિંતા ન કરો તમે સતત ભગવત સેવા કરો વ્યવહારનું કામ હું કરી લઈશ આવું મારું પત્ની કહે છે મને કોઈ દિવસ ક્રોધ આવે પણ એને કોઈ દિવસ ક્રોધ આવતો નથી મને ઘણી લાયક પત્ની મળી છે તેથી તમારી ભક્તિ કરી શકું છું થોડી વાર પછી તુકારામ મહારાજ આવ્યા અને પાંડુરંગ ધ્યાની પાંડુરંગ માની એમ બોલતા બોલતા દર્શન કરવા લાગ્યા યાદ એ રાખીએ આપણે અગાઉ કહ્યું તેમ તુકારામજીના ઘરમાં કર્કશા પત્ની હતી તુકારામજીને ધંધો છોડી સતત ભક્તિ કરવી હતી પણ એની ઉપર ત્રાસ ગુજારતી કેટલાક ચરિત્રોમાં તો એવું પણ લખ્યું છે કે કોઈ કોઈ વખતે તુકારામજીને માર પણ મારતી તેમ છતાં તુકારામ મહારાજ આવી સ્ત્રી આપવા બદલ ભગવાનનો ઉપકાર માનતા કહે છે હે ભગવાન હે મારા વિઠ્ઠલ મને એવું નંગ મેળવી આપ્યું છે કે ઘરનું મને સ્મરણ જ થતું નથી તમારું જ સતત સ્મરણ થાય છે ઘરનું સ્મરણ ન થાય એટલે તમે મને આવી પત્ની આપી છે એ હું સમજું છું લોકો કહે છે કે પ્રતિકૂળ પત્ની છે પરંતુ એવું નથી એ પ્રતિકૂળ ન હોત તો મારું ધ્યાન ઘરમાં રહેત અને ઘરમાં રહે તો હું તમારી ભક્તિ ન કરી શકત આ તો હું ચોવીસે કલાક વિઠ્ઠલ વિઠ્ઠલ ગાઉં છું ભજન કરતો રહું છું તમે મને પ્રતિકૂળ પત્ની આપી તે બદલ હું તમારો આભાર માનું છું મને બહુ સરસ મજાની વ્યવસ્થા આપે ગોઠવી આપી છે જુઓ એકનાથજીને અનુકૂળ પત્ની તો પણ એણે આભાર માન્યો તુકારામજીને પ્રતિકૂળ પત્ની તો પણ એણે આરામ આનંદ આભાર માન્યો અને આપણા નરસિંહ મહેતા એમના ધર્મપત્નીનું અવસાન થયું એટલે એમણે માન્યું કે ઈશ્વરને જે ગમ્યું તે એણે કર્યું છે ઘર સંસાર સંભાળે ત્યાં એક દીકરાનું અવસાન થયું અને મને તમને ખ્યાલ છે કે દીકરો જ્યારે વિદાય લીધી ત્યારે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાલ મારા ગોપાલે કર્યું છે ને તો પણ એનો સ્વીકાર કરું છું આ ત્રણ મહાન વિભૂતિઓ કે જે એક જ સિદ્ધાંત ઉપમાં ચાલી છે કે ભગવાન જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માને તે ભક્ત છે ભક્તિનો અર્થ ભગવાનને આધીન થઈને રહેવું એવો અર્થ થાય છે અહીંયા હું મારા વિષયના સંદર્ભમાં એવું માનું છું કે આત્મ સમાગમનો અર્થ સમ આ ગમ નજીક આવો સરખાપણાની નજીક આવો સ્વીકારની નજીક આવો એમ હું એવો અર્થ કરું છું કે તમે તમારા ઈશ્વરનો આભાર માનો કે ભગવાનને આધીન થઈને રહી શકું છું એ ખરેખર આત્મસમાગમ છે માની લો કે મારા ધંધા વેપારમાં માનો કે કુટુંબ વ્યવહારમાં કોઈએ બહુ મોટી ભૂલ કરી અક્ષમ્ય ભૂલ કરી એનું ભરણ પોષણ ન થઈ શકે એવી ભૂલ કરી તો શું મારે ગુસ્સે થઈને એની સાથે વેર બાંધવું ત્યારે જવાબ મળે છે કે આ વાક્ય યાદ રાખો કે ભાઈ જે કાંઈ બન્યું છે તે ઈશ્વરની એક શાશ્વત ચાલતી પ્રક્રિયાના ભાગરૂપે બન્યું છે અને એ પ્રક્રિયાનો ભાગ એટલે ક્ષમાપના બન્યું તે ઈશ્વરે કર્યું સારું પણ ઈશ્વર કરે ને નરસું પણ ઈશ્વર કરે એમ કહે છે કે ઉત્ક્રાંતિ પણ ઈશ્વર છે અને પ્રલય પણ ઈશ્વર છે એમણે ન ઈચ્છ્યું હોય તો વૃક્ષનું પાંદડું હલતું નથી આ ભાવ જો તમે સ્વીકારો અને કોઈની એવી ભૂલ નજર સમક્ષ આવે તો બે મિનિટ આંખ બંધ કરશો એટલે તમને જવાબ મળશે કે ના આ ઈશ્વરનું કૃત્ય છે એટલે એના વિશે કોઈ પ્રતિસાદ આપવાનો મને હક નથી માત્ર તેને ક્ષમાપન છે આ ક્ષમાપનાની ભાવના આપણે આજે વાત કરીએ છીએ પણ યાદે રાખવા જવાનું છે મિત્રો કે કેવળ આ વાતનું જ્ઞાન હોય તેથી ન ચાલે મેં જોયું છે કે ઘણા લોકો વક્તવ્યોમાં વિચારો વ્યક્ત કરતી વખતે બહુ મોટી વાત કરતા હોય આપણા ધર્મશાસ્ત્રના પણ કેટલાય વડીલો વાત કરે ત્યારે આપણને એમ લાગે કે આને પાક્કું વૈરાગ્ય લાગેલું છે પણ એ વાત કરીને ઊભા થાય અને જે લેવિશ કારની અંદર પોતાના સ્થાનને બિરાજે ત્યારે આપણને એમ લાગે કે આ પણ એને ભગવાનથી મળ્યું છે એમ માનીને સ્વીકારી લીધું છે કેવળ જ્ઞાન કામ નહીં લાગે અહીંયા ખાસ મારે આપને રોકીને એ વાત કહેવી છે કે બધું મને ખબર છે એનાથી કશું નહીં ચાલે જેટલી ખબર છે એમાંથી કેટલું જીવનમાં ઉતારી શકીએ છીએ જો ઉતારી ન શકીએ તો તેનો કોઈ અર્થ નથી કેવળ જ્ઞાનનો કોઈ અર્થ નથી એક ગૃહસ્થ હતા એનો પુત્ર મરણ પામ્યો એટલે સ્વાભાવિક રીતે ગૃહસ્થ રુદ્ધન કરે છે તેને ત્યાં જ્ઞાની સાધુ આવ્યા અને એને ઉપદેશ આપ્યો કે બેટા આત્મા અમર છે મરણ શરીરનું થાય છે તેથી તમારા પુત્રને મરણનો શોક કરવો ઉચિત નથી પેલા ગૃહસ્થને થયું કે આ મહાપુરુષે કહ્યું તો સાંત્વના મળે થોડા દિવસ પછી એવું થયું કે એ જ્ઞાનીની બકરી મળી ગઈ અને એ બકરી મરી ગઈ એને ખ્યાલ પહેલાં ગૃહસ્થને આવ્યો એટલે એને જઈને શોક પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું પણ જ્ઞાનીના આશ્રમ પાસે પહોંચે ત્યાં તો પગથિયાં ઉપર બેસીને જ્ઞાની ફૂટ રડતા હતા ગૃહસ્થને આશ્ચર્ય થયું એટલે એનાથી પૂછાઈ ગયું કે અરે આપ આવી રીતે શોક પ્રગટકિત કરો છો આપે જ મને કહ્યું હતું કે આમ જન્મ અને મરણ તો ઈશ્વરને હાથ છે થોડીક ક્ષણના વિરામ પછી પહેલાં જ્ઞાની પુરુષે કહ્યું કે વાત તારી સાચી છે દોસ્ત ત્યારે મેં એમ કહ્યું હતું કારણ કે તારો દીકરો હતો અને આજે મને સમજાણું નથી કારણ કે આ મારી બકરી મરી ગઈ છે આ તારું અને મારું એની વચ્ચેનો ભેદ જો રહી જાય તો જ્ઞાન સૂકા પાંદડા જેવું છે જ્ઞાન કોઈ સંજોગોની અંદર આપણને મદદ ન કરી શકે મિત્રો આ માત્ર ઉદાહરણ આપવા પૂરતું ઉદાહરણ નથી પણ સમજવા જેવું છે પરોપદેશે પાંડિત્યમ એમ આપણે કહીએ છીએ આજે જીવનની અંદર સત્યતા આપણી પાસે નથી રહે એનું કારણ કે જે માણસ બોલે છે એના કરતાં જુદું વિચારે છે અને એનાથી જુદું આચરે છે એટલે મોટામાં મોટી દ્વિધા છે સમાજની અંદર સંસારની અંદર વિશ્વની અંદર એ દ્વિધા એ છે કે આ માણસનો ભરોસો કેટલો કરવો એ વિચારે છે એવું જ બોલે છે અને જે બોલે છે તે જ કરશે આ ચિંતા આપણને ખાઈ જાય છે અહીંયા મારો એક જવાબ છે આપણે એની ચિંતા ન કરવી એ ભલે આટલો ભેદ રાખે આપણી વાણીમાં આપણા વર્તનમાં આપણા આચરણમાં એવો ભેદ ન આવે એના સતત સતત પ્રયાસો જારી રાખવા હું તો ઘણી જગ્યાએ એમ કહું છું કે નેગેટિવ માણસની વાત પૂરી સાંભળવી સાંભળવાથી ફાયદો શું ફાયદો એ છે કે નેગેટિવ માણસની વાતમાં નેગેટિવિટી કેટલી છે એનું લિસ્ટ તૈયાર કરવું અને લિસ્ટ આપણા ઘરમાં એક દિવાલ ઉપર લગાડી રાખવું એને રોજ વાંચ્યા કરવું આપણને એટલો ખ્યાલ આવશે કે આટલું તો આપણાથી ન જ કરવાનું થાય તો નેગેટિવ વ્યક્તિ પાસેથી પણ હું થોડુંક શીખ્યો કે એ વર્તતો તો એ મારાથી નહીં વર્તાય જો વર્તીશ તો એના માટે મારામાં કોઈ ભેદ નહીં રહે આપણે ઈશ્વરની પૂજામાં પડીએ છીએ ત્યારે પણ એક યાદ રાખવા જેવું છે મિત્રો એ મારે ખાસ કહેવું છે કે આત્મસમાગમનો અર્થ બાહ્ય પૂજામાં વાંધો નથી પણ કેવળ બાહ્ય ક્રિયાકાંડમાં અવશ્ય આત્મસમાગમ થતો નથી એટલા માટે કે તમે વિધિ વિધાનમાં રોકાયેલા છો ક્યારે કોને શું ચડાવાય શેનો અર્ઘ્ય અપાય એમાં કયો શ્લોક બોલાય આ બધી વાતો જો સહજ ભાવે આવી જાય તો ઉત્તમ છે ન આવી જાય તો નડતરરૂપ છે આપણે એમાં અઠવાઈ જઈએ છીએ શાસ્ત્રોમાં અટવાઈ જઈએ છીએ અને આપણા જીવનના શાસ્ત્રથી આપણે દૂર થતા જઈએ છીએ ઈશ્વરે વ્યવસ્થા આપી છે હો ઈશ્વરે પોતાના બે સ્વરૂપ આપણને કહ્યા એકને અર્ચા સ્વરૂપ કહેવાય અને બીજાને નામ સ્વરૂપ કહેવાય સામગ્રીથી તમે જે કંઈક કરો સેવા એ અર્ચા સ્વરૂપ છે પુષ્પ ચઢાવવું પાણીનો અભિષેક કરવો પ્રસાદ ધરવો તિલક કરવું માળા ફેરવવી આ બધી અર્ચા સ્વરૂપ છે ઈશ્વરની સાથે તમારું જોડાણ છે આપણે સહજ માણસ છીએ સાહેબ એટલે એવું નથી કે એ નહીં કરીને આપણે સીધા જોડાઈ શકીશું પરંતુ વિનોબાજી સરસ વાત કરે છે કે તમે સાકાર સ્વરૂપમાં જો જોડાશો તો એમાંથી નિરાકારમાં જવું સહેલું પડશે વિનોબાજી તો ત્યાં સુધી કહે છે કે નિરાકારે ક્યારેક સાકાર થવું પડે છે અને સાકારે ક્યારેક નિરાકાર થવું પડે છે શક્યતા છે કે તમે અર્ચા સ્વરૂપની ભક્તિમાં લાગ્યા અને વિધિ વિધાનમાં પડ્યા અને એક સમય તમને ખ્યાલ આવે કે આ વિધિ વિધાન વખતે મને અંદરની યાત્રા નથી થતી તો તમે સામે ખાલી બેસીને આંખ બંધ કરીને મૌન રહો છો એ તમારું નામ સ્વરૂપ શરૂ થાય છે યાદ એ રાખવા જેવું છે બધી જગ્યાએ જ્ઞાન પડ્યું છે દેખાતું નથી બહુ જાણીતું એ ઉદાહરણ શાસ્ત્રો આપે છે કે દૂધની અંદર માખણ છે જ પણ તમે દૂધની અંદર હાથ ફેરવો કે ગરણી ફેરવો એટલે માખણ નહીં આવે એની કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર થશે તો દૂધમાંથી માખણ પ્રાપ્ત થશે પણ માખણ નથી એવું માનવાને કારણ નથી અર્ચા સ્વરૂપમાં પણ ઈશ્વર છે ભક્તિ છે નથી એવું નથી પણ તમને એ અહેસાસ થવો જોઈએ કે આમાંથી ધીમે ધીમે કરતાં મારી અવસ્થા એવી થશે મને કદાચ આંખે દેખાતું ઓછું થશે મારા હાથ પગ ચાલવાનું ઓછું થશે ત્યારે મારી આ પ્રક્રિયામાંથી હું પસાર નહીં થઈ શકું એટલા માટે ધીમે 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 કરતાં હું નામ સ્વરૂપ તરફ આગળ વધીશ સાકાર અને નિરાકાર આ બંને સ્વરૂપ નિર્ગુણ અને સગુણ એવા બે સ્વરૂપ એવી અનેક વાત આપણને કહેવામાં આવી છે પણ સાર તત્વ એટલું છે કે સામે ઈશ્વર છે તો જ થઈ શકે એવું નથી એક સુંદર વાત તો એ કહી કે ઈશ્વરે પોતે કહ્યું છે કે હું દરેક જીવની અંદર બેઠો છું ફરી એકવાર યાદ આપું ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ગણાવે છે કે હું ક્યાં ક્યાં શું છું આ ગણાવવાનું કારણ એ છે કે ભાઈ ભટકવાની જરૂર નથી હું બધામાં બેઠો છું અહમ બ્રહ્માસ્મી એવું હું બોલું ત્યારે હું બ્રહ્મ છું ત્યારે જ મારે સ્વીકારવું પડે કે સામેનો માણસ પણ બોલે તો એનામાં પણ બ્રહ્મ છે તો એમનું બ્રહ્મ બ્રહ્મ અને અને મારું મારું એક થયું તમારો મારાથી એકબીજાનો સેતુ કેમ જોડી શકાશે તો હું એને ક્ષમા કેમ આપી શકીશ એ મને કેમ ક્ષમા કરી શકશે સ્વરૂપ એક જ છે એકોહમ હમ બહુ શ્યામ એક જ છીએ સ્વરૂપો અનેક અનેક છે આટલું યાદ રાખીએ તો હું માનું છું કે આપણો આત્મ સમાગમ એક પણ પ્રયાસ વગર આપણા મોઢામાંથી ક્ષમા પ્રાર્થના એવા શબ્દો બહાર લઈ આવે આ આખી શ્રેણી જેમાં આપ અનેક લોકોના વિચારો જાણી રહ્યા છો એ હકીકતમાં એક પ્રકારનો સત્સંગ છે આપણા જીવનની અંદર સત્સંગનું બહુ મહત્ત્વ છે એ જો આપણે નાના હોઈએ ત્યારથી સમજાઈ જાય તો હું જે અત્યારના શાણી વાતો કરું છું એ આપને સ્વીકૃત બને અને એના માટે થઈને કરવાની એ જરૂર છે કે આપણે જ્યારે કોઈ દેવ મંદિરે કે કોઈ સત્સંગમાં જઈએ ત્યારે નાની ઉંમરના એક બાળકને ક્યારેક એનો પરિચય કરાવીએ પરણ લઈ જવાની જરૂર નથી પણ આ સત્સંગ એટલા માટે કહેવામાં આવ્યો છે કે જેમાં તમે થોડી ક્ષણ થોડી મિનિટ શાંતિથી બેસો છો અને કોઈકની વાત સાંભળો છો આજના જીવનની અંદર હકીકતમાં જુઓ તો કોઈ કોઈને સાંભળવા તૈયાર નથી પ્રત્યેક વૃદ્ધની એક ફરિયાદ છે કે મારી પાસે મારા છોકરાઓ બેસતા નથી મારે એને ઘણું કહેવું છે પણ એ કહી શકાતું નથી આવું કરનારા લોકો પાછા દેવસ્થાનોમાં બહુ મોટી સભાઓની અંદર અન્ય સાધુ સંતોનું સાંભળવા માટે કલાકો કાઢે પણ ઘરમાં વૃદ્ધ મા બાપ વૃદ્ધ દાદા દાદી છે એની પાસે બેસીને એમના જીવનની વાતને કરુણાથી સ્વીકારવાનું કરી શકતા નથી અને એટલા માટે મારે ખાસ એ વાત કરવી છે કે જેટલો સત્સંગ મહત્ત્વનો છે એટલો સ્વસંગ પણ મહત્ત્વનો છે આ જરા જાણવા જેવું છે કે તમે તમારામાં ઊંડા ઉતરો અને એવું યાદ પણ નહીં રાખો કે મારે મારામાં ઊંડા ઉતરવું છે તો શું કરો એની એક વાત નાનકડી હું અહીંયા કરું આપણે જીવતા જીવતા એક એવા સ્ટેજ ઉપર પહોંચીએ છીએ કે જેમાં આપણને ખબર પડે છે કે મેં આવો પ્રતિભાવ આપ્યો તે ન આપ્યો હોત તો સારું હતું એક સ્ટેજ આવે છે પહેલેથી એવું નહીં આવે પણ અમુક ઉંમરે એવું એક સ્ટેજ આવે છે જેમાં આપણને ખબર પડે કે આ કર્યું તે ન કર્યું હોત તો સારું હતું અથવા તો ન કર્યું તે મારે કરવાની જરૂર હતી આવું અંદરથી કોઈ બોલે છે આ અંદરથી બોલવું એને મેં વિષયમાં આત્મસમાગમ કહ્યું છે અંદર જ્યારે રક્ત પેશીઓ સ્નાયુઓ એક રસ થઈને ચાલતા ચાલતા આખા શરીરમાંથી પસાર થાય છે ત્યારે જે ધ્વનિ પ્રગટે છે એ ધ્વનિનું નામ આત્મસમાગમ છે આપણે એમ કહીએ ને કે એક પ્રભાત ફેરી નીકળે એક સરસ મજાનું કીર્તન ગાતું એક વૃંદ નીકળે અને મેં શરૂઆત કરી ખળખળ વહેતું ઝરણું પસાર થતું એવો એક ધ્વનિ એ ધ્વનિનું નામ આત્મ સમાગમ છે તો સ્વસંગ ક્યારે શક્ય બને જ્યારે તમે થોડા ઘણા બહારના પર્યાવરણથી વ્યક્તિત્વથી કપાઈને તમારી સાથે જીવો એમ કહે છે કે દિવસના ત્રણ વખત વીસ વીસ મિનિટ આંખ બંધ કરીને એક ખૂણામાં તમે બેસવા લાગો તો તમારામાં ધીમે ધીમે ઊંડા ઉતરવાની પ્રક્રિયા શરૂ થશે કેટલાક લોકો તો એવું કહે છે કે એવું બેસવાની પણ જરૂર નથી દિવસની અંદર અડધો કલાક ત્રણ વખત ખાલી આંખ બંધ કરો આપણને ખ્યાલ છે કે આપણી આંખ એ અનેક પ્રકારની ઇન્દ્રિયોને અંદર સંદેશો લઈને દખલગીરી કરે છે જે જોઈએ છીએ તે એમને અંદર નથી જતું એનું વિશ્લેષણ થાય છે શરૂઆતમાં વાત કરી હતી મન અને પ્રજ્ઞા તો એ માઇન્ડ છે એ લાગણીને વિભાજીત કરે છે કે આ સારું હતું આ ખોટું હતું આમ કરવાની જરૂર નહોતું આ થયું તે આમ હતું એ બધું મોકલે છે અંદર અને એ પ્રજ્ઞા પાસે જાય છે તો તમારી સાથે સાથે ખાસ મારો મુદ્દો એ છે કે સત્સંગનો સાથે સાથે સ્વસંગ એક સમય એવો આવે સાહેબ કે આપણે કોઈ દેવ મંદિરે નહીં જઈએ આપણે કોઈ બેસીને પૂજા અર્ચન નહીં કરીએ પણ જ્યાં છીએ ત્યાં પલાઠી મારીને એક કલાક શાંત ચિત્તે બેસીશું દિવસમાં એક કલાક શાંત ચિત્તે કશુંક વાંચન કરીશું જે વાંચનથી મારો આત્મા ખુશ થાય જેનાથી મને આનંદ પ્રાપ્ત થાય તો વાંચન એ માધ્યમ છે આનંદ અંદર છે એને ઉજાગર કરવાનું આ વાત બહુ મહત્વની છે અને અત્યારના ઘણા લોકો સ્વીકારવામાં આવ્યા છે કે આપણે આપણી જાતને સ્પેસ આપતા નથી ઘણા દંપતીઓમાં આપણે વાત સાંભળવા લાગ્યા કે ગીવ ધેમ સ્પેસ એનો અર્થ એવો કે એને થોડી જગ્યા આપો એને વર્તવા માટેની જગ્યા આપો કુટુંબ ગીરદી ગીર્દીવાળું નહીં હોવું જોઈએ એકબીજા એકબીજાને જગ્યા આપતા રહે એ સ્વસંગ છે મારો મારી જાત સાથેનો સંઘ શરૂ થાય તો મને ફળ શું મળે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફળ મળે મારો નાનકડો અનુભવ છે એના આધારે વાત કરું છું મોટામાં મોટો ફાયદો એ છે સ્વસંગનો કે તમે જ્યારે તમારી સાથે શાંત બેઠા હો છો ત્યારે તમે જે આજના દિવસમાં કે છેલ્લા અઠવાડિયામાં જે કોઈ કામ કર્યા અથવા અભિપ્રાયો આપ્યા અથવા મંતવ્યો વ્યક્ત કર્યા એનું એક બહુ મોટું પ્રદર્શન તમારી આંખ સામે મગજમાંથી પસાર થાય છે એમાંથી કેટલાક કિસ્સાઓની અંદર આપણે સ્થિર થઈ જઈએ છીએ અને વિચારીએ છીએ કે તે દિવસે મેં આમ વાત કરી એમાં આટલી ખાના ખરાબી થઈ ગઈ તો અંદરથી પ્રશ્ન પૂછાશે કે આ બોલવું જરૂરી હતું એની બદલે કંઈક બીજું બોલ્યા હોત તો અથવા એનો પ્રશ્ન હતો આપણે મંતવ્ય આપીને શા માટે વાતાવરણને કલુષિત બનાવ્યું આવા અનેક પ્રશ્નો અંદરથી આવશે અને હું માનું છું કે અંદરથી પ્રશ્ન આવવા લાગે તો સમજવું કે આપણે આત્મસમાગમની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે મિત્રો આ જે મેં વાત કરી એ હકીકતમાં આપણે ત્રીજો પુરુષ એક વચન થઈને આપણી જાતને જોવાની પ્રક્રિયા છે અત્યારે હું અને તમે વાત કરીએ છીએ પણ આ વાત કરીએ છીએ એ દરમિયાન જે કંઈ બન્યું છે એમાં મેં ધ્યાન નથી આપ્યું પણ આજથી ત્રણ દિવસ પછી આ ક્ષણને મારી નજર સમક્ષ આંખ બંધ કરીને સ્વસંગમાં બેસીશ ત્યારે હું વિચારીશ કે આ મુદ્દો કહેવો જરૂરી હતો કે નહોતો એનો અર્થ એવો થયો કે મારું શૂટિંગ કરનાર અને હું પોતે એનાથી એક ત્રીજો પુરુષ જે એ દૃશ્યમાંથી બહાર નીકળ્યો અને બહાર નીકળીને એને જે કાંઈ દૃશ્ય હતું એનું એનાલિસિસ કર્યું એનું મૂલ્યાંકન કર્યું આપણને ખબર છે અષ્ટાવક્ર ગીતાની અંદર જેને દ્રષ્ટાભાવ કયો છે એ દ્રષ્ટાભાવ કરતા હો ત્યારે કદાચ શક્ય નથી બનતો પણ કરી લીધા પછી આ દ્રષ્ટા ભાવથી બનેલી ઘટનાનું વિશ્લેષણ જો કરવા લાગીએ તો મને લાગે છે કે આપણને ઘણા જવાબ આપણા જીવનમાંથી જ મળે તમારે એમાં ઊંડા ઉતરવું પડે ઊંડા ઉતરવું એટલે કેટલા એક નાનકડું ઉદાહરણ આપું શ્રી રામકૃષ્ણદેવ ઠાકુર એમ કહેવાય છે કે દરેક ધર્મ વિશે એણે અભ્યાસ કર્યો અભ્યાસ કર્યો એવું નહીં દરેક ધર્મનું એણે પાલન કર્યું અને પાલન કર્યું એટલે એ ધર્મના વ્યક્તિ બનીને પાલન કર્યું બધા જ ધર્મમાંથી એ પસાર થયા એમ કહેવાય છે કે ઇસ્લામ ધર્મ પણ એ પાળવા લાગ્યા એ નમાજ પણ પઢવા લાગ્યા અને અલ્લાહ અલ્લાહ બોલતા હતા કેમ આમ કરતા હતા સહજ ભાવે થતું હતું એને પ્રશ્ન થતો હતો કે આ જે ધર્મની વાત છે એ પહેલાં માણસ તરત લઈ જાય છે એટલે કે જે ટોચ ઉપર એક જ બેઠો છે એના તરફ લઈ જાય છે કે કે જુદે લઈ જાય છે આ કોઈને પૂછવાથી તો ખ્યાલ નહીં આવે એટલે એમણે પોતે પોતાના ઉપર એ પ્રયોગ કર્યો અને જ્યારે એને ખ્યાલ આવે કે હા ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા પછી મને એવું સમજાણું છે કે એ ધર્મનો માર્ગ પણ પહેલી શિખર ઉપર બેઠેલા એક તત્વ તરફ જાય છે આમ એણે બધા જ ધર્મના અનુભવો લીધા અને અનુભૂતિમાંથી એને જવાબ મળ્યો કે ભાઈ ટોચ તો એક જ છે માર્ગ અનેક છે કોઈ આવીને કહ્યું કે ઠાકુર આપને ખ્યાલ છે બંગાળમાં એક સખી સંપ્રદાય છે અને સખી સંપ્રદાયના લોકો પુરુષો એવા હોય છે કે જે રાત્રે સ્ત્રીના કપડાં પહેરે અને પોતાની બાજુમાં શ્રી કૃષ્ણની મૂર્તિ રાખીને સૂવે ઠાકુરને આશ્ચર્ય થયું એને જાણ્યું વિગત મેળવી અને એમ કહ્યું કે એટલા બધા ભક્તિરથ હોય છે લોકો કે તમે કલ્પના ના કરી શકો ઠાકુરે એનું એમને મૂલ્યાંકન નહીં કર્યું આ યોગ્ય નથી કે અયોગ્ય છે એવું એણે નહીં કહ્યું પણ ઠાકુરે વિગત જાણીને સખી સંપ્રદાયની જેમ જીવવાની શરૂઆત કરી આશ્ચર્ય થાય એવી વાત છે ને પણ હી ડીડ ડીટ અને ડીડ વિથ ફૂલ કોન્શિયસનેસ પૂર્ણ સભાનતાથી સખી સંપ્રદાયનું એક વ્યક્તિ બન્યા થોડા દિવસમાં એને લાગ્યું કે જો આપણે સખી સંપ્રદાયમાં રાત પડે સ્ત્રીના કપડાં પહેરીએ તો દિવસ દરમિયાન કૃષ્ણ આપણો સાથી નહીં એટલે એણે તો બીજા કરતાં દિવસમાં પણ સ્ત્રીઓના કપડાં પહેરવાનું ચાલુ રાખ્યું અસર એટલી બધી થઈ મિત્રો લખાયું છે કથામૃતની અંદર એટલી બધી અસર થઈ કે ધીમે ધીમે કરતાં એની ચાલ બદલી ગઈ એમનો અવાજ તીણો થઈ ગયો એમના હાવભાવ સ્ત્રણ પ્રકારના થઈ ગયા અને એવું પણ કહેવામાં આવ્યું કે એમને કુદરતી રીતે થતી માસિક ધર્મની પ્રક્રિયામાંથી પણ પસાર થવાનું બન્યું એટલું ઊંડાણ એણે સખી સંપ્રદાયમાં ઉતરીને પ્રાપ્ત કર્યું અને છેક છેવાડે પહોંચ્યા ત્યારે એને જવાબ મળ્યો કે હા આ માર્ગ ભલે અલગ છે પણ આ પણ અંતે તો યાત્રા ટોચ ઉપર બેઠેલા એકત્વની છે એમ કહે છે કે જ્યારે એણે વાત જાહેર કરી કે ચિંતા ન કરો સખી સંપ્રદાય જે કરે છે તે યોગ્ય છે કારણ કે એ લોકો પણ ઈશ્વરની ભક્તિના એક ભાગરૂપે આ કરે છે અને એ ઈશ્વર સૌનો એક છે કોઈનો અલગ નથી એવું એમણે જાહેર કર્યું અને જ્યારે એણે જીવન વ્યવહારમાં સખી સંપ્રદાયમાંથી બહાર આવવાનું નક્કી કર્યું પછી છ આઠ મહિને ફરીવાર એનામાં પુરુષના લક્ષણો પ્રવેશ છે મેં જે શબ્દ પ્રયોગ ખાસ આપ્યો છે આત્મ સમાગમ એટલે શું આ રામકૃષ્ણ દેવના એક ઉદાહરણમાંથી આપણને ખ્યાલ આવે છે કે સહાનુભૂતિ નહીં સમાનુભૂતિ સમાનુભૂતિ તમને હું માત્ર ટેકો આપું છું એવું નહીં તમે જીવો એમ હું જીવી જોઉં અને તમને જે અનુભવાય છે તે હું અનુભવું અને એમાં જો સામ્યતા હોય તો એ સમાનુભૂતિ સમ સરખો અનુભવ મને મળવો જોઈએ મિત્રો આપણને કેટલીક વાતો વિચિત્ર લાગે કે આવું હોઈ શકે ખરું પણ આપણા શાસ્ત્રોમાં છે અનેક બનાવો બનેલા છે કલ્પના ન કરી શકીએ એટલા બનાવો છે અનેક મહાન પુરુષો થઈ ગયા લલ્લેશ્વરીનું નામ કદાચ કાશ્મીરના લોકોએ બહુ સારી રીતે જાણ્યું છે સાંભળ્યું છે અને લલ્લેશ્વરી એ હકીકતમાં મુસ્લિમ નથી પણ મુસલમાન સંપ્રદાયના લોકો એ ધર્મના લોકો આજે પણ એને લાલદે મહ કહીને પુખારે છે લાલ ફકીરા કહે છે કારણ કે એમનું સમગ્ર જીવન એને ત્યાગી દીધું કપડાં પહેર્યા વગર એને જીવન વિતાવ્યું કશું જ નિત્ય કર્મમાં જોઈએ ખાવું જોઈએ પીવું જોઈએ સૂવું જોઈએ એવું કશું જ જેનામાં ન રહ્યું તે વ્યક્તિ આપણી સમક્ષ આવી આવું બને છે ભારત દેશમાં બન્યું છે અને ભારત દેશ વિશ્વમાં ટોચ ઉપર ગણાય તો આ બાબતમાં ગણાય આપણે બીજી બાબતમાં અભિમાન લેવા ન રહીએ તો વાંધો નથી પણ આ બાબતમાં આપણે ટોચ ઉપર છીએ શીર્ષસ્થ છીએ તે આનંદનો વિષય છે દિલીપકુમાર રોય નામના બહુ મોટા સંગીત તજ્ઞની પાસે ઇન્દિરા દેવી જાય અને ઇન્દિરા દેવી જઈને કહે કે મને તમારી શિષ્યા બનાવો ત્યારે દિલીપકુમાર રોય કહે કે ના મારે શિષ્યા કોઈને બનાવવાનું નથી હું ગુરુપદ નથી અને એ જ રાત્રે એને મહર્ષિ અરોબિંદનું સ્વપ્ન આવે ને એમ કે કે એક વ્યક્તિને મેં મોકલી છે અને તારે એને સાચવવાની છે એને શિષ્યા બનાવીને એની પાસે જે છે તે પ્રાપ્ત કર જ્યારે દિલીપ કુમાર રોય એવું લખે છે કે મેં એને શિષ્યા બનાવી એની બદલે એણે મને ગુરુપદ પ્રાપ્ત કરવામાં સહાય કરી એમ હું માનું છું આજે પણ પુનાની અંદર એ બંનેની સમાધિઓ છે દૂર જવાની જરૂર નથી આપણી બહુ નજીકની અંદર ગંગા સતીનું ગામ છે ને એમાં ત્રણ સમાધિઓ કહળસંગની ગંગાજીની અને પાંડબાઈની સમાધિઓ છે અને એની ખૂબ મજાની સુંદર એવી કથાઓ છે આપણને ખ્યાલ છે કે જ્યાં પીર અને મંદિર બંને સાથે રહે છે એવી ભૂમિ પણ આ દેશમાં છે એને ઊંડાણમાં બહુ મારે ઉતરવું નથી મારે મારા આખા પ્રવચનનું સમાપન શ્રીમદને યાદ કરીને કરવું છે ઓગણીસો ને પંચાણું પંચોતેર નાઇન્ટીન સેવન્ટી ફાઈવનું એક પ્રકાશન જે બહુ જ જર્જરિત અવસ્થામાં મને પ્રાપ્ત થયું શ્રીમદ રાજચંદ્ર કાવ્ય અમૃત ઝરણા ભાવાર્થ સહિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ દ્વારા એ પ્રકાશિત થયું છે ખૂબ જ આપણને એમ લાગે કે માત્ર તમે જો આત્મ સમાગમ એ શબ્દ લઈને બેસો તો આખા પુસ્તકમાંથી તમને અનેક આધારો મળે છે પણ એમાંથી એક નાનકડી વાત મારે કોટ કરવી છે એમાં કયું છે હું કોણ છું ક્યાંથી થયો કાવ્યાત્મક છે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું પ્રશ્ન છે જુઓ હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે વળગણ છે આપણને એ બધા કોના સંબંધે છે રાખું કે હું પરહરું આ બધા વળગણ છે ને રાખું કે ના જતા કરું એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા સિદ્ધિ વાત કરી એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કર્યા મેં શરૂઆતમાં કહ્યું શાંતિથી બેસીએ અને વિચારોનો પ્રવાહ આવવા દઈએ તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા આપણને શ્રીમદ કહે છે કે તમારે તમારી જાતમાં કેવી રીતે ઊંડા ઉતરવું મિત્રો આજે ક્ષમાપનાના દિવસે જ્યારે એકબીજા સાથે આપણે મળવાના છીએ મળી રહ્યા છીએ અને આપણે એકબીજાની સાથે હાથ જોડીને હૃદયપૂર્વક વંદન કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થના કેવી હોઈ શકે એ પ્રાર્થના કરીને આપણે આ વક્તવ્યનું સમાપન કરીએ ભગવાન કરે તમે સફળ ન થાઓ તમે ક્યારેય કોઈ પદ પર પણ ન પહોંચો અને કોઈ સાથે તમારી સ્પર્ધા જ ન હોય તમારી અંદર અપાર પ્રેમ જન્મે અને તમે એક નવી અને વિચારવાન સંસ્કૃતિના નિર્માણ માટે તમારું ખિસકોલી કર્મ કરતા રહો આપણે એવી દુનિયા રચવાની છે જેમાં કોઈ આપણાથી પાછળ ન હોય સંગછત્વમ સંવદધ્વમ સંવો મનાંશી જામતા આપણે એવી દુનિયા કરવાની છે કે જેમાં આપણાથી કોઈ પાછળ ન હોય ઉલટાનો એમનો આત્મા આપણાથી પણ વધુ ઉજળો હોય એના વિચારો વધુ નિર્મળ હોય આપણે જે સત્ય જોઈ પણ શકતા નથી એનો એમને સાક્ષાત્કાર થયો હોય જે રસ્તાઓ આપણા માટે સપના પણ જ્ઞાત નહોતા આપણને જેની સ્વપ્નામાં પણ ખબર નહોતી જે રસ્તાઓ આપણા માટે સ્વપ્નામાં પણ જ્ઞાત ન હોય એવા અજ્ઞાન રસ્તા પર તેઓ ચાલે જે બાંધે તે બધું હિંસા અને જે મુક્ત કરે એ બધું જ પ્રેમ સદીઓના ચિંતક આચાર્ય રજનીશે આ પ્રાર્થના આપણા માટે લખી છે જે બાંધે તે બધું જ હિંસા અને જે મુક્ત કરે એ બધું જ પ્રેમ આપણે પ્રાર્થના કરીએ કે આપણને સર્વત્ર મુક્તિ પ્રાપ્ત થાય અને આપણે પ્રેમમય બનતા રહીએ જય જીનેન્દ્ર હરિ ઓમ આત્મસમાગમ એ જ ક્ષમાપન આ વિષયને એક જુદા જ કલેવરથી આજે ભદ્રાયુભાઈએ આપણી સમક્ષ ઉઘાડ્યો છે ભદ્રાયુભાઈ ક્ષમાપનાની આખી ભાવનાને આપે આત્મસમક્ષમાત્માના આત્મ સાથે જોડી બતાવી છે આત્મસમાગમ એક જુદો જ સામાસિક શબ્દ આપે આજે અમને આપ્યો કે જે આત્મા સાથે પોતાનો સંબંધ કેળવે છે જે એની સાથે સમાગમ સાથે છે એની અંદર આપો આપ જ ક્ષમાપનાની આખી ભાવના નિર્માણ થાય છે એ વાત આજના આપના આ વક્તવ્ય દ્વારા ખૂબ જ સુંદર રીતે ઉપસી આવી છે આરંભ ભદ્રાયુભાઈ બહુ સરસ રીતે કરે છે કે જાણે ઝરણાનો એક નિનાદ હોય અને એની બાજુમાં બેઠા હોય અને એક કલરવ આપણી પાસે ભદ્રાયુભાઈ લઈને આવ્યા છે અને એ કલરવની વાત કરતાં કરતાં કહે છે કે આ વર્ષનું આજે આ પર્યુષણ પર્વનો અંતિમ દિવસ અને ફરી પાછા આપણે આવતા વર્ષે મળીએ તો આપણે થોડા વધારે આત્માના દ્રષ્ટિથી સમૃદ્ધ થઈએ એવી એક અપેક્ષા પણ એમને અહીંયા મૂકી છે વાતના આરંભમાં એમને આત્મસમાગમ એટલે શું એની વાત કરી છે કે ક્ષમાપન ક્ષમાપના એ ખરેખર તો એક ક્રિયા છે પણ એ ક્રિયા કરવા માટેની કેળવણી કયા પ્રકારની હોવી જોઈએ એ એમનો મુખ્ય હેતુ રહ્યો અને એ વાત એમને અહીંયા મૂકી છે શરૂઆતમાં તેઓ સમજાવે છે કે આત્મા એટલે શું જેને અંગ્રેજીમાં સેલ્ફ અને ગુજરાતીમાં સ્વ કહેવામાં આવે છે અને આ સ્વના ત્રણ પરિમાણો જે છે બે પરિ ત્રણ પરિમાણો છે એક આપણું બોડી જે બાહ્ય છે બીજું માઇન્ડ અને ત્રીજી પ્રજ્ઞા જે બોડી બાહ્ય સ્વરૂપ છે એની સાથે વાત થાય છે એની ટાપટીપ થાય છે એની સાથે સંવાદ સધાય છે જ્યારે એના પછી આવે છે માઇન્ડ અને પછી આવે છે પ્રજ્ઞા આ બંને બાબતો આપણને આનંદ ભણી ખેંચી જવા માટે પૂરતી છે પરંતુ ભાગે આપણે આપણા આનંદને બાહ્ય આવરણો ભૌતિકતા સાથે જોડાયેલા રાખ્યા છે અને ભદ્રાયુભાઈએ સરસ વાત કરી કે દરેક આત્મા પાસે શક્યતા છે એ ડિવાઇન સ્ટ્રેન્થ બની શકે એવી પરંતુ એ સ્ટ્રેન્થ બને એના માટે પહેલાં આપણે એ આત્માને ઓળખવો પડે આપણે એ આત્માની નજીક જવું પડે એ આત્માની જ નજીક જવાને બદલે આપણે પહેલાં જ પરિમાણ તરફ અટકીને બેઠા છીએ એ વાત એ કરે છે અને કહે છે કે માણસ ધીમે ધીમે સ્વને જેમ જેમ પામતો જાય છે એમ એમ બનતો જ મોટો બનતો જાય છે આપણે જન્મથી ભદ્રાયુભાઈ કહે છે કે આપણે જન્મથી લઈને આજ સુધી કેટલા મોહરા લઈને બેઠા છીએ આપણી પાસે આપણી જ્ઞાતિનું ભણતરનું અને છેલ્લે તો સિનિયર સિટીઝનનું એવું પણ એક મોહરું છે પણ તો એ બધા જ મોહરાને તોડીને આપણે પોતે શું છીએ આપણો આત્મા શું છીએ તો એ જે સચિત અને આનંદ એના સ્વરૂપની વાત સુધી એકી વાતને લઈ જાય છે કે સત જે પ્રગટ થાય છે અને જળ વસ્તુમાં સચ છે તો પછી બીજો સ્ટેપ છે ચિત્ત જ્ઞાન જીવનમાં સત અને ચિત્ત છે પણ ત્રીજી બાબત જે છે સચિત્ત આનંદ આનંદ જે ત્રીજી બાબત છે એ આનંદ બહાર નથી એ અંદરથી પ્રગટ થાય છે એ અંદરથી પ્રગટ થતાં આનંદની નજીક પહોંચીએ ત્યારે આત્મસમાગમ થાય અને એ આત્મસમાગમ એકવાર થાય પછી અન્ય સાથેનો આપણો સંબંધ એવો સહજ એવો કરુણામય એવો અનુકંપામય બની જાય કે ભાઈ કહે છે કે પછી તો આપોઆપ અંદરથી ક્ષમાપના ઉગી નીકળે છે એમને ઉપનિષદના ગીતાના અનેક ઉદાહરણો સાથે પોતાની વાતને અહીંયા મૂકી આપી છે કે સાધનજન્ય આનંદ અને બીજો જે છે સર્વસિદ્ધ આનંદ એ બે આનંદની પણ તેઓ વાત કરતા ગયા અને ક્ષમાપનાના ભાવ સુધી પહોંચવા માટે કે એમનું ઉદાહરણ આપે છે કે સંગીત આપણે સાંભળતા હોય ત્યારે કેટલો બધો આનંદ થાય ગાડી લેવાથી પણ આનંદ મળે છે પણ એ આનંદ ટેમ્પરરી છે પરંતુ એક અંદરથી જે આનંદ ઉપસીને આવે છે એ આનંદ ના એ આનંદને સમજવા માટેના અને એ આનંદને પામવા માટેના એમને ત્રણ રસ્તા પણ કહ્યા છે જ્ઞાન યોગ અને ભક્તિ આ જ્ઞાન યોગ અને ભક્તિની વાત કરતાં કહે છે કે આ ત્રણેયને પાછું સમજવાની પણ આપણે જરૂર છે કે શું છે આ જ્ઞાન શું છે અને જ્ઞાન માર્ગમાં જે ચૂકે છે એ નાસ્તિક થઈ જાય છે યોગ માર્ગમાં જે ચૂકે છે એ રોગી થાય છે અને ભક્તિ માર્ગમાં જે ચૂકે છે તેને આ શક્તિ વળગી પડે છે તો આ ન થાય એના માટે આ ત્રણેય માર્ગને યોગ્ય રીતે સાધવાના છે આ ત્રણેય માર્ગની દિશામાં પ્રવાસ યોગ્ય રીતે આપણે કરવાનો છે એ વાત એમને મૂકી છે ત્યાર પછી એમને એ પણ સમજાવ્યું કે આપણે મનુષ્યને વંદન કરીએ તો એ વંદન આપણે શું કામ કરીએ છીએ એક પ્રકારની ક્રિયા છે પરંતુ સાથે સાથે એમાં હૃદયનો ભાવ જોડાયેલો છે અને એ હૃદયના ભાવ જ્યારે ક્યારે આવે જ્યારે તમે તમારા આત્મા સાથે નિયમિત વાત કરતા હો તમારા આત્મા સાથેનો તમારો સમાગમ સધાય હોય છે ત્યારે હવે આ જે મનને જીતવાની આત્માને જીતવાની જે વાત છે એમાં ભદ્રવભાઈ એક સરસ વાત અહીંયા આપણને મૂકી આપી કે એ કહ્યું કે માત્ર બીજાને જીતવાનો જે પ્રયત્ન કરીએ છીએ એના બદલે જાતને જીતવી સારી તો જાતને જીતવા દ્વારા અન્યને જીતવાના છે જાતને જીતતા જીતતા અન્યને જીતવાના વાત છે અને એના ત્રણ લક્ષણો એમને આપ્યા છે આપણને આ ત્રણ લક્ષણોમાં સમાહિત કુટસ્થ અને સમદ્રષ્ટિ આ ત્રણ લક્ષણો એમને ખૂબ સરસ રીતે સમાયવા સમજાવ્યા છે કે સમાહિત એ શું છે કે આપણે કૃષ્ણ નરસિંહની કહ્યું કહે સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી તો આ જે સમત્વ પામવાનું છે તો એ સમત્વ પામવાનું એટલે બીજાનો વિચાર કરવાનો છે બીજાની અંદર પણ ભળવાનું છે એટલે એ રીતે કર્યા પછી સમાહિત થવાય છે તો કુટસ્થ કુટસ્થ એ શું છે તો જ્ઞાન વિજ્ઞાન દ્વારા જે માહિતી મળી એ તો ખરી પણ એની આસક્તિ આપણને ન લાગે એટલે એક પ્રકારની આપણામાં સ્વસ્થતા આવે જે સ્વસ્થતા એ કુટસ્થતા છે એટલે કોઈ પણ બહાર બનેલી ઘટના આપણને ખલેલ ન પહોંચાડે અને ત્યાર પછી ત્રીજી વસ્તુ છે સમદ્રષ્ટિ સમદ્રસ્ટી એ એક સમાન ભાવ છે એક સરખો ભાવ જ્યાં મૈત્રી કરુણા અનુકંપા અને મુદીતા પ્રગટે છે એ ભાવ છે અને આ ત્રણ લક્ષણો દ્વાર આપણને ખ્યાલ આવે છે અને જ્યારે ત્રણેય લક્ષણોનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે આત્મસમાગમના માર્ગ પર છીએ કે નહીં અને પછી એમને ઘણા બધા ઉદાહરણ આપ્યા કે નામ સ્મરણ દ્વારા એમને મદન મોહન માલવિયાનું ઉદાહરણ આપ્યું રામકૃષ્ણ ઠાકોરનું ઉદાહરણ આપ્યું કે આ બધાની શ્રદ્ધાઓ કેવી હતી અને આ શ્રદ્ધા દ્વારા કઈ રીતે એ માર્ગ સુધી પહોંચ્યા છે એ વાત કરે છે માત્ર અને માત્ર જ્ઞાન ભદ્રગુભાઈ બે જગ્યાએ આપણને સતત કહે છે કે માત્ર ત્યાં કેવળ એટલે કે માત્ર માત્ર તો જ્ઞાનથી કશું નથી થતું એની સાથે દ્રષ્ટિ એ પણ આપણે જોડવાની છે અને એમને એકનાથ અને પછી તુકારામનું પણ ઉદાહરણ આપ્યું કે તુકારામની પત્ની પત્ની જે હતા એ કર્કશા હતા અને છતાં પણ કઈ રીતે પ્રભુને ઉપકાર માને છે એના માટે પણ કે સારું થયું અને જ્યારે ખરેખર ભગવાન એમના માટે મોકલાવે છે લઈ જવા માટે દેવ વિમાન ત્યારે તુકારામ કહે છે બધું ભૂલીને કે તારે મારી સાથે આવવું હોય તો ચાલ મને વૈખુટ જઈ રહ્યો છું અને પત્ની ના પાડે છે તો કે જે પત્નીએ આટલો સમય એમને આટલો હેરાન કર્યા છતાં પણ એમના ભાવમાં એક સહજ ભાવ હતો તો એક ક્ષમાપના આપોઆપ પ્રગટી હતી આપોઆપ કેમ પ્રગટી હતી કારણ કે એમને અંદરથી પોતાને સાધી લીધા હતા ભાઈએ પોતાના વ્યાખ્યાનમાં એક બાબત ક્ષમાપના રાખી છે પણ આપ જોઈ શકશો કે એક ક્ષમાપના શબ્દોનો એમને ઓછામાં ઓછો ઉપયોગ કરીને આપણને એ વિચાર ભણી દોરી બતાવ્યા છે એક વિચારક એક વાચક એક જ્ઞાનીનું આ જ લક્ષણ હોય છે કે તે પોતાને સતત વિદ્યાર્થી કહેતો હોય છે અને આપણને એ દિશામાં લઈ જવા માટે કોઈ પણ જાતના બાહ્ય રમકડાનો આધાર વગર એ દિશામાં લઈ જતો હોય છે એટલે આમ તો ક્ષમાપના ક્ષમાપને અનેક વાર બોલી શક્યા બોલવાને બદલે એમણે એમનો ઓછામાં ઓછો ઉપયોગ કર્યો અને સૌથી વધારે ઉપયોગ શેનો કર્યો આત્મસમાગમ આત્મસમાગમ અને એ આત્મસમાગમની વાત કરતા કરતા આપણે અંદરથી કઈ રીતે આપણી જાતને કેળવવાની છે એ વાત કરી છેલ્લે એમને શ્રીમદને પણ યાદ કર્યા અને રજનીશને પણ યાદ કર્યા અને જે એમને છેલ્લો વિચાર મૂક્યો એ બહુ જ અદ્ભુત વિચાર હતો કે જે રજનીશના શબ્દોનો જે વિચાર છે એમને કહ્યું એમ કે જે બાંધે છે તે હિંસા અને જે મુક્ત કરે છે તે પ્રેમ આપણે સર્વ એ માર્ગ તરફ જઈએ એકદમ આરંભની વાત યાદ કરો ભદ્રાયુભાઈએ કહ્યું હતું કે આ વર્ષે આપણે મળ્યા છીએ એની કરતાં આવતા વર્ષે મળીએ ત્યારે થોડા આપણે આત્મિક રીતે વધારે સમૃદ્ધ બનીએ અને એના માટેનો રસ્તો એમને જો છેલ્લે આપણને આપી દીધો કે જે બાંધે છે તે હિંસા છે અને જે મુક્ત કરે છે તે પ્રેમ છે તો આપણે સૌ એવા એક રસ્તા પર જઈએ જ્યાં આપણને આપણો આત્મક સમાગમ થાય અને ક્ષમાપનાના એ માર્ગની સહજતા આપણામાં આપોઆપ કેળવાઈ જાય પદરાયુભાઈ આપે બહુ જ સરસ રીતે આજના વિષયને ન્યાય આપ્યો છે આપનો ખૂબ ખૂબ આભાર અને આપની પાસે જે અનેક શાસ્ત્રોનું જ્ઞાન છે એનો પણ લાભ આ દ્વારા આપણા સૌ શ્રોતાજનોને મળ્યો છે એટલા માટે પણ આપનો આભાર માનીએ છીએ આપનો ફરી એકવાર આભાર આજે પર્યુષણ પર્વનો અંતિમ દિવસ સમાપનાનો દિવસ છેલ્લા આઠ દિવસથી આ મંચ ઉપર આપણે અલગ અલગ વિષયોની વાત કરતાં કરતાં પરિષણ પર્વને એક આત્મદર્શનના પર્વ તરીકે ઉજવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત આ નેવમી વ્યાખ્યાનમાળા છે અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પોતાના સત્તાણું વર્ષ પૂર્ણ કરેલ છે ત્રણ વર્ષ પછી સંઘ માટે બહુ મહત્ત્વનું છે કારણ કે શતાબ્દી વર્ષ છે સર્વના સહકાર અને આપ સર્વના આશીર્વાદને કારણે સંઘ દિવસે ને દિવસે નવી નવી પ્રગતિ તો કરી જ રહ્યું છે પણ સાથે જે સાધનાના જ્ઞાનના અને સેવાના માર્ગ ઉપર આપણે આગળ વધવા માંગીએ છીએ ત્યાં આપણે આગળ વધી રહ્યા છીએ એનો વિશેષ આનંદ છે આ સંઘ શ્રી મુંબઈ જૈની વખત સંઘની સ્થાપના જે ઉદ્દેશ્ય સાથે થઈ હતી એ ઉદ્દેશ્યને આજે પણ આપણે જીવંત રાખીને દિશામાં કાર્ય કરી રહ્યા છીએ અને ત્યારે આપના એ સમયના વડીલો પછીની બીજી અને ત્રીજી પેઢીનો પણ સાથ અને સહકાર મળી રહ્યો છે ઘણા બધા નવા સભ્યો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે એનો પણ આનંદ છે છેલ્લા આઠ દિવસ દરમિયાન અનેક વાતો થઈ આજે ક્ષમાપનાનો જ્યારે દિવસ હોય ત્યારે આપણે સર્વ કોઈ મન વચન કાયાથી મીઠા મી કહેશું આપણે એકબીજાની માફી પણ માગશું સવજીવ સવજીવા સવજીવા ખુ સર્વું બંધાયેલી આપણે છોડવાનો પ્રયાસ કરવાનો છે માત્ર શાબ્દિક નહીં પરંતુ એક ભાવપૂર્ણ મિચ્છા દુકડમની દિશામાં આપણે જઈએ ભાવપૂર્ણ ક્ષમાપનાની દિશામાં જઈએ અને પ્રત્યેક વ્યક્તિ આ ક્ષમાપનાને સ્વીકારતા સ્વીકારતા પામતા પામતા એક ઉત્તમ મનુષ્ય બને પ્રકૃતિ સાથેનો તેનો એક જુદો સંવાદ હોય આજુબાજુના સર્વ વાતાવરણમાં તે પોતાનો સહયોગ દાખવે અને જ્યાં તે જાય ત્યાં પ્રસન્નતા આનંદનું વાતાવરણ થાય એવો એક સમાજની કલ્પના પણ આપણા સૌના મનમાં છે અને એ ખરા અર્થમાં આપણી માટે ક્ષમાપનાનું પર્વ બને કે જ્યાં આપણે કોઈ માટે વેર તો નથી જ પણ સાથે મનમાં પણ કોઈ અભિમાન નથી અને સાથે એક સરળતા અને સહજતા પણ છે અને હું અને મારો આત્મા બસ આ દિશામાં ચાલ્યા કરે એવી એક ભાવના આપણા સર્વની છે અને જલ્દી સાકાર થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને આપણે વિનંતી પણ કરીએ છીએ અને એ દિશામાં આપણે પ્રયાસ પણ કરીએ છીએ સાથે ક્ષમાપના સાથે આજે મારે આપ સર્વનો આભાર પણ માનવાનો છે આઠમો દિવસ મારા માટે ખૂબ ભાવવિભરનો એટલા માટે હોય છે કારણ કે છેલ્લા સાત દિવસમાં એટલા બધા વડીલોના ફોન આવે એટલા બધા વડીલોના આશીર્વાદ મળે ઘણી બધી વાર યુટ્યુબની લિંક ન ખુલે ત્યારે એ લોકોના પ્રશ્નો આવે અને દરેકમાં એ લોકોનો જે ભાવ હૃદયને સ્પર્શતો હોય છે મને વધારે ને વધારે શુદ્ધિ તરફ લઈ જતો હોય છે અમને સૌને શ્રી મુંબઈ યુવક સંઘના ઓફિસ તરફ કમિટી મેમ્બરો આ બાબતમાં બહુ નસીબદાર છીએ કે આપ સર્વના ભાવને કારણે અમે લોકો અમારા જીવનને વધારે ઉલ્લાસથી જીવી શકીએ છીએ તો આજે હું આપ આપ સર્વનો આભાર માનવા ઈચ્છું છું જેને જેને આટલો સમય આપ્યો અમારી આટલી કાળજી લીધી જેમને અમને પગલે પગલે માર્ગદર્શન આપ્યું જરા જે આપણે ચૂક થઈ હોય તરત જ કહે કે આની બદલે આમ કરો આની બદલે આ વિષય લો આ વખતે હવે આ વાત કરે આમ કરો તો આવા અનેક તમારા અઢળક માર્ગદર્શનો બદલ હું સૌ પ્રથમ આજે આ વર્ચ્યુઅલ મંથ ઉપર ઉપસ્થિત એવા આપ સૌને વંદન સાથે આભાર માનવા ઈચ્છું છું ત્યાર પછી આભાર માનું છું સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટનો શ્રી મુંબઈ જૈન યુવક સાથેનો એમનો સંબંધ વર્ષોના વર્ષો જૂનો છે એક પેઢી એના પછીની બીજી પેઢી અને એના પછીની ત્રીજી પેઢી અમારી સાથે જોડાઈ રહી એટલો લાંબો સંબંધ આજે આ બંધાયો છે અલગ અલગ સમયે અલગ અલગ પ્રતિનિધિઓ સેવંતિલાલ કાંતિલાલ ટ્રસ્ટમાંથી જોડાતા રહ્યા પણ એમની સાથે એક પારાવારિક સંબંધ બંધાયો અને આપ જાણો છો કે કોઈ પણ કાર્યમાં સંસ્થાને આર્થિક આધારની જરૂર પડતી હોય છે સેવંતિલાલ કાંતિલાલ ટ્રસ્ટે એ આર્થિક આધાર આ વ્યાખ્યાન માળાને આપેલો છે અને ખૂબ વર્ષોથી આપી રહ્યા છે અને આવનારા વર્ષોમાં પણ એમની પેઢી અમને આપતી રહેવાની છે એવું આશ્વાસન આપેલું છે ત્યારે ખૂબ એમનો આભાર માનીએ છીએ અને નતમસ્તક એમને વંદન કરીએ છીએ કે આપ સાથેનું આ જોડાણ વધારે ને વધારે ચાલુ રહે માત્ર આર્થિક આધાર આપો છો એટલા માટે નહીં પણ એક આપણા દ્વારા એક સરસ કાર્ય થઈ રહ્યું છે અને સમાજમાં આપણે એક સરસ કાર્યનો દીવો પ્રગટાવી શકીએ છીએ એના માટે હું આપનો આભાર માની નિણનો સ્વીકાર કરું છું આજે વર્ચ્યુઅલ મંચનો બહુ મહત્વનો ઉપયોગ હોય છે આ વર્ચ્યુઅલ મંચને કારણે આપણે દેશ વિદેશમાં બધે જ પહોંચી શકીએ છીએ મુંબઈના એક હોલની બદલે આપણે સમગ્ર ભારતમાં અને વિદેશમાં અમેરિકા અને બીજા બધી જગ્યાએ પણ આપણે પહોંચી શકીએ છીએ તો આ ઓનલાઈન વ્યાખ્યાનવાળાની આખી સંકલ્પના આપણને જે પાર પાડવા માટે ઓનવર્ડ ફાઉન્ડેશન આપણી બાજુમાં હંમેશા ઊભું રહે છે કારણ કે આ સરળ નથી પણ ઓનવર્ડ ફાઉન્ડેશનનો ખૂબ સહકાર અને સાથ મળે છે આર્થિક આધાર મળે છે એના માટે ઓનવર્ડ ફાઉન્ડેશનનો પણ અહીંયા ઋણ સ્વીકાર કરીને આભાર માનીએ છીએ આ બધું ત્યારે જ શક્ય બનતું હોય છે જ્યારે આપણા વક્તાઓ સંમતિ આપતા હોય છે આ વક્તાઓ સિવાય તો આપણે સાવ અધૂરા નક્કામાં થઈ જઈએ કારણ કે એ લોકો બોલશે તો આપણે કેવી રીતે આ એ લોકો નાના નાના દીવા લઈને આવે ને ત્યારે આપણી આખી આરતી તૈયાર થાય ત્યારે આપણે આપણા આત્મદર્શનના પ્રકાશને વધારે તેજોમય કરી શકીએ છીએ તો આ આઠે આઠ દિવસ સુધી જેમને આપણને પોતાની વ્યાખ્યાન આપ્યું પોતાના વાતો પોતાના વિચારો પોતાનો સઘન સ્વાધ્યાયનો પરિપાક આપ્યો છે એવા કુમારપાળભાઈ દેસાઈ શ્રી જયભાઈ વસાવડા શ્રી વલ્લભભાઈ ભણસાલી શ્રી ભારતીબેન દીપકભાઈ મહેતા શ્રી રમઝાનભાઈ હસણિયા શ્રી સુરેશભાઈ ગાલા અને શ્રી ભદ્રાયુભાઈ વચરાજાની આપ સાતે વક્તાઓએ અમને ખૂબ જ સરસ મજાનું જ્ઞાનનો એક પ્રકાશ આપ્યો છે આપ સર્વનો ખૂબ શ્રી મુંબઈ જયની વસંગવતી ખૂબ આભાર માનીએ છીએ આપ સર્વ સાથેનું મારું ઘણા વર્ષોનું જોડાણ છે અને આ ઘણા વર્ષોના જોડાણ છતાં પણ દરેક નવા લેક્ચર વખતે દરેક નવા વ્યાખ્યાન વખતે આપ એક જુદી વાત લઈને આવો છો આપની જે ક્ષમતા છે આપનું જે સ્વાધ્યાય માટેની નિષ્ઠા છે એ ખરેખર સલામ કરવાને લાયક છે કોઈ જાતના પુનરાવર્તન વગર નવા નવા મુદ્દા અને નવી નવી વાત આપ લઈ આવો છો એના માટે આપનો ખૂબ આભાર અને આપની આ વાત અમારા સર્વ શ્રોતાઓ સુધી પહોંચે છે અને લોકો આનંદ પણ વ્યક્ત કરતા હોય છે પોતે કશુંક પાયમાનો પ્રાપ્તિનો સંતોષ પણ અનુભવતા હોય છે એટલે ફરી એકવાર આવતા વર્ષે મળશું પણ ત્યાં સુધી આપ સર્વનો આભાર માનું છું ત્યારબાદ જેમનો આભાર હું માનવા જઈ રહી છું એ ભાઈ છે જોનીભાઈ શાહ ગયા વર્ષે અને આ વર્ષે સતત આપણને ભક્તિ સંગીત માટે પદોની પસંદગી કરવી એ પદના રેકોર્ડિંગ માટે સ્ટુડિયો શોધવા એ પદના રેકોર્ડિંગમાં કઈ રીતે નવીનતા લાવવી એમાં શું નવું કરી શકાય એના માટેનો સતત પ્રયત્ન કરવો અને નવી નવી વાત પછી વિષયો વિષયો મારી પાસે મંગાવીને એ વિષયોને અનુરૂપ જ પદ મૂકવાનો પોતાનો એક ખાસ આગ્રહ રાખવો જેથી આખી વાત એક બંધાઈને સરસ રીતે રજૂ થાય તો એવા જોની ભાઈ છેલ્લા બે વર્ષથી આપણી સાથે જોડાયા છે અને મને ખૂબ આનંદ છે એમની જે નિષ્ઠા છે એમનો જે સંગીત માટેનો પ્રેમ છે અને સંગીત માટેની એમની જે જાણકારી છે એ અદ્ભુત છે પણ સૌથી વધારે કોઈ મહત્વની બાબત હોય તો જોનીભાઈની નમ્રતા ખૂબ જ સરળ સહજ ક્યાંય પણ એક જોનીભાઈ કોઈ કાર્ય કરતા હોય ને એટલે બધો જ ભાર જોનીભાઈના ખભા પર હોય અમારે તો ખાલી એમની પાસે રજૂઆત જ કરવાની હોય એવા જોનીભાઈનો હું ખરેખર ખૂબ ખરા હૃદયથી આભાર માનું છું આ વખતે જોનીભાઈએ રાઘવેન્દ્રભાઈ બાળિંગા અને રઘુવીરભાઈ બાળિંગાનો પણ એક સરસ પરિચય કરાયો અને સંગીતના બે ઇન્સ્ટ્રુમેન્ટને કારણે આખી કેવી નવી જ વાત રજૂ થઈ એ આપ સર્વે અનુભવી છે તો મને લાગે છે જનીભાઈ આપણે આવતા વર્ષે પણ આવું ચાલુ રાખવું જોઈએ અને આપણે સરસ રીતે આ અને જોનીભાઈની બીજી એક વિશેષતા ખાસ મારે કહેવી જોઈએ કે આપ જોશો ને થોડુંક ધ્યાનપૂર્વક તો જોનીભાઈએ અહીંયા જે પદોની પસંદગી કરી છે એ મોટા ભાગે આપણા જૈન આચાર્યો અને જૈન કવિઓએ લખેલા છે તેઓ કહે છે કે આટલા બધા સમૃદ્ધ પદ હોવા છતાં આજે સમાજ સુધી આ પદ પહોંચ્યા નથી અને એટલા માટે તેઓ ખોળી ખોળીને આ બધા પદો અને આ પદમાં આપણે દરેક ગચના પદને આપણે આવરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ તો ધ્યાનપૂર્વક સાંભળશો તો જોશો તો આપણને ખ્યાલ આવશે કે જોનીભાઈની પસંદગીમાં બહુ જ એક ઊંડાણ રહેલું હોય છે આપના આ સર્વ સહકાર બદલ હું આપનો ખૂબ આભાર માનું છું જોનીભાઈ મુંબઈ જઈની વખત સંગવતી એક હવે વાત જે કરવા જઈ રહી છું એ જરાક જુદી વાત છે આ વર્ષથી આપણે સમાજમાં થોડુંક વધારે નિકટ અવાય અને વધારે સેવા થાય એના માટે દર વર્ષે તો આપણે અનુકંપા પ્રોજેક્ટ હેઠળ એક સંસ્થાની પસંદગી કરીએ છીએ અને આ વખતે લોકમિત્રાની પસંદગી એ બહુ એક વિશિષ્ટ પસંદગી બની રહી કારણ કે શિક્ષણ જગત સાથે જોડાયેલી હોવાને કારણે જે રીતે ત્યાં ચૈતન્યભાઈ કાર્ય કરે છે સોનલબેન કાર્ય કરે છે એ જોઈને આશ્ચર્યમાં પડી જવાયું કે આટલું પાયાનું કામ આજે સમગ્ર દેશમાં ફેલાઈ જવું જોઈએ એવું કામ બહુ જ ઓછા સાધનો સાથે ચૈતન્યભાઈ કરી રહ્યા છે લોકમિત્રા ટ્રસ્ટમાં અને માત્ર શિક્ષણ નહીં પરંતુ ગામડામાં એમના જેવા થઈ એમનામાં ઓગળીને એમને સમૃદ્ધ કરવાનું કામ જે એમને કર્યું છે એ ખરેખર કાબિલેદાદ છે પોતાના યુવાનીના વર્ષોથી આ બંને પતિ પત્ની અને એમનો એક બીજો મિત્ર દંપતી હતા એ ચારે ચારે પોતાના યુવાનીના દિવસોથી આ સેવાના આખા કાર્યમાં જોડાઈ ગયા સેવા યજ્ઞમાં જોડાઈ ગયા અને આજે પણ તેઓ થાક્યા વગર એ કાર્ય કરી રહ્યા છે ત્યાંથી જે બાળકો તૈયાર પણ થઈ રહ્યા છે એ એવી ક્ષમતાવાળા છે કે આપણને આશ્ચર્ય થાય એટલું બધું એમનામાં સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ અને તાકાત કેળવાતી હોય છે આ બાળકો ઉંમરમાં નાના હોવા છતાં આ વિશ્વના અનેક નેતાઓ સાથે તમે એમને વાત કરવા મૂકો તો એ વાત કરી શકે એ તેઓ પોતાની જાતે અનેક બૌદ્ધિક રમકડાઓથી લઈને અનેક બૌદ્ધિક ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરી શકે આ બાળકો દુનિયાના કોઈ પણ ખૂણામાં જવા માટે સક્ષમ છે પંદર વર્ષના હોવા છતાં એમને એ બધું જ ઉકેલતા આવડે છે જે કેળવણીનો જે મૂળ હેતુ છે એ આ લોકમિત્રા ટ્રસ્ટ જે રીતે કરી રહ્યું છે એ ખરેખર મને એમ થાય કે વધારેને વધારે જગ્યાએ આ શબ્દ ફેલાવવો જોઈએ ખરેખર તો આ વખતે એમને અમને પસંદ કરવાની જે અનુમતિ આપી એના માટે એમનો અમે આભાર માનીએ છીએ ખૂબ જ સમૃદ્ધ એવી સંસ્થા છે આપણે જાણે આપણી નજરથી બહુ દૂર છે એટલે એમ કે છે કે અમે બહુ દૂર છીએ અમે લોકો આમ છેવાડાના પ્રદેશની સંસ્થાને છતાં પણ એમનો આજે બુલંદ એક અવાજ નિર્માણ થાય અને આપણે સૌ આપણા ઉદાર હૃદયે આ સંસ્થાને એવી સમૃદ્ધ કરીએ કે એમને ડબલ બમણું બળ મળે અને આપણા સમાજને સમૃદ્ધ કરવાની દિશામાં તેઓ વધારે ને વધારે કાર્ય કરી શકે એવી એક બાબત માટે આપણે એમને સહકાર આપીએ સૌ અને પર્યુષણના દિવસોમાં આપણી ઉદારતા એ તરફ દર્શાવીએ કારણ કે ખરેખર તો એમને સમૃદ્ધ કરવાથી આપણો સમાજ સમૃદ્ધ થશે અને સમાજ સમૃદ્ધ થવાને કારણે આપણને એના ઉત્તમ ફળ મળવાના છીએ તો અમે એમનો પણ આભાર માનીએ છીએ આઠે આઠ દિવસ બહુ સરસ રજૂઆત આપે કરી સંસ્થા વિશે આપણા સર્વ મિત્રો પાસે પણ સરસ રીતે રજૂઆત થઈ સમાજના શ્રેષ્ઠીઓ પાસે સરસ રજૂઆત થઈ તો એ સર્વ કોઈનો પણ અહીંયા આભાર માનું છું હવે આભાર માનવા જઈ રહી છું અમારા મેનેજિંગ કમિટીના સર્વસભ્યો અને ઓફિસ બેરરોનો ખૂબ સઘનતાથી બધા અહીંયા ઇન્વોલ્વ થાય છે અને ઇન્વોલ્વ થઈને કાર્ય કરે છે અને એક સરસ અમારી જે ટીમ રચાય છે એનું સૌથી મોટું કારણ એ છે કે ગજબનો સમન્વય છે તો એ સર્વનો આભાર માનું છું એ ઉપરાંત એક વિશેષ આભાર મારે એટલા માટે માનવો છે અને એ છે અમારા પ્રિય એવા પ્રફુલ્લાબેન શાહનો સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે લલિતભાઈના પત્ની તરીકે આપણે એમને ઓળખીએ છીએ પણ પ્રફુલ્લાબેન એટલે એક બહુ જુદું વ્યક્તિત્વ સાહિત્ય માટેની એમની અઢળક સમજણ છે ધર્મ માટેનો એમનો ગજબનો અનુરાગ છે અને માનવતા માટેનો ખૂબ પ્રેમ છે દર વર્ષે શાંતિ મોટી શાંતિ એમની પાસેથી જ સાંભળવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ આપણે અને તેઓ હંમેશા ગમે તે કાર્યમાં વ્યસ્ત હોય ગમે ત્યાં હોય પણ મુંબઈ આવી જાય રેકોર્ડિંગ કરાવે અને મોટી શાંતિનો પાઠ અમને આપે મારી આભાર વિધિ પૂરી થયા પછી આપણે પ્રફુલ્લાબેનની શાંતિ સાંભળશું અને ત્યારબાદ આપણે અહીંયા વિરમશું બીજો એક ખાસ વિશેષ આભાર માનું છું આપણી ટેકનિકલ ટીમનો આ સંપૂર્ણ કાર્ય માટે યુટ્યુબથી લઈને એના રેકોર્ડિંગથી લઈને ઘણા બધા લોકોનો સાથ સહકાર હોય છે એક તરફ રમઝાનભાઈને ત્યાં કચ્છમાં એક ભાઈ છે એમને અમને રેકોર્ડિંગ કરી આપે છે બીજી તરફ અમારા મુંબઈમાં બીજા કેટલાક ભાઈઓ છે એ અમને રેકોર્ડિંગ કરી આપે છે ત્રીજી તરફ ભારતીબેનના સ્ટુડિયોમાં કેટલાક ભાઈઓ છે એ રેકોર્ડિંગ કરી આપે છે અને બીજી તરફ કુમારપાળ કુમારપાળભાઈને ત્યાંથી કિશોરભાઈ અમને બધું મોકલાવે છે આ બધાની વચ્ચે છેવટે જે બધું મટીરિયલ આવે છે એને યુટ્યુબ પર વ્યવસ્થિત મૂકવાનું એ મોતીઓ જે આવ્યા છે મોતીઓનો હાર બનાવવાનું કામ કરે છે ધવલભાઈ ગાંધી તો ધવલભાઈ ગાંધીનો આભાર માનું છું અને સાથે આભાર માનું છું ધવલભાઈની સાથે સતત સંપર્કમાં રહીને આપણને સતત સહકાર આપવા માટે મુંબઈ જૈન યુવક સંઘની ઓફિસના જે સભ્યો છે એમાં ચિરાગ વોરા ચિરાગ ખારવાલો ચિરાગ ખૂબ મહેનતથી બંને પક્ષે કામ કરે છે એક તરફ મુંબઈ જૈન યુવક સંઘની મારું ઓફિસનું કામ તો કરે પણ સાથે સાથે ખૂબ ટેકનિકલ બાબતોનો જાણકાર હોવાને કારણે ધવલભાઈને પણ જે પણ કોઈ માહિતી જોતી હોય એના માટે પૂરી મદદ કરે છે આપણી પાસે જે પર્યુષણનું કાર્ડ આવ્યું છે એ ચિરાગે જ કરેલો કરેલું છે તો મુંબઈ જૈન યુવક સંઘની ઓફિસના ચિરાગ ખારવા મહેન્દ્રભાઈ ખારવા અને હસુભાઈ શાહ એ ત્રણેયનો અહીંયા આભાર માનું છું આપ સર્વ ને ખાલી એક નમ્ર વિનંતી છે મુંબઈ જૈન યુવક સંઘના કાર્યમાં આપ સૌનો સહકાર એ જ અમારું બળ છે એ સહકાર આપતા રહો એવી જ એક નમ્ર આશા છે આ દિવસોમાં અમને પ્રભાવના કરવાની ઈચ્છા હતી અમારે શિક્ષણના સ્કોલરશિપના ચેક આપવાની ઈચ્છા હતી અને સર્વ તરફથી એનો ખૂબ સારો અમને રિસ્પોન્સીસ આવ્યો લોકોએ આપણા સાધાર્મિકો ની પરિસ્થિતિ ક્યારેક ક્યારેક આપણને પણ એમ થાય કે આપણે પણ શરમ આવે આપણને એવી હોય છે પરંતુ એ લોકોને ક્યાંય પણ કોઈ સંકોષ ન થાય ને એમનું પૂરેપૂરું ગૌરવ જળવાય એ રીતે અમે એમની પાસે ગયા અને એમને અમારી વિનંતીનો સ્વીકાર કરીને અમને અનાજની પ્રભાવના આપણે જે અનાજ એમને આપ્યું એ અનાજનો એમને સ્વીકાર કર્યો આપણે આપવા ઈચ્છે છે પણ એમને લેવાનો સ્વીકાર કરે કોઈ એની આપણે આવશ્યકતા છે અને એટલા માટે રોજે રોજ એમને આ સ્વીકાર કર્યો એમને આપણને આ તક આપી ઉદાર બનવાની કે આ કાર્ય કરવાની એના માટે એ સૌનો પણ આભાર માનું છું ફરી એકવાર આ દિવસો દરમિયાન કોઈ પણ અયોગ્ય એવી વાત કહેવાય હોય પ્રભુની આજ્ઞા વિરુદ્ધની કોઈ વાત કહેવાય હોય તો ફરી એકવાર મન વચન કાયાથી મિચ્છામી દુકડમ પ્રણામ நமோ ஆயறியம் நமோ வஜம் நமோலோயே சவசாஹூணம் ஏசோ பஞ்சமுக்கோ சவ பாவப்பாசனோ மங்களாச்சே சிம்பமம் ஹவை மங்களம்

ओम आचार्य उपाध्याय प्रभूती चतुर्वणस श्रीसमण संघर्ष शातीर्भवत तुष्टीर्भौत पुष्टीर्भवत ओं ग्राहश्चंद्र सूर्यगारक बुद्ध बृहस्पती शुक्र राहुकेतु राहुकेतुसहिता सलोकपाला सोम यम वरुण कुबेर वास्वादी स्कंद विनायक उपेता ये च्य ग्राम नगर क्षेत्रदेवता दयसे प्रियता नरपतयश्च भवन्तु स्वाहा ओ पुत्रमि्रभातृकलसुहत्सजनसबंधीवंधुवर्गसहित निमोद प्रमोदकारिण अूमंडला निवासी साधु साध्वी श्रावक श्राविकाणं रोगोपसर्गव्याधिदुखदुर्भिक्ष दौर्मनश्योपशमनाय शातीर्भव ओं तुस्तिस्ति हृद्धिवृद्धी मंगलो स्वाहा सदा प्रादुर्भुता पापाने शाम्य तु दुरी शत्रभ भवन्तु स्वाहा

श्रीश्रमणसङ्घस्य शान्तिर्भवतु श्रीजनपदानां शान्तिर्भवतु श्रीराजाधिपानां शान्तिर्भवतु श्रीराजसन्निवेशानां शान्तिर्भवतु श्रीगोष्ठिकानां शान्तिर्भवतु श्रीपौरमुख्याणां शान्तिर्भवतु श्रीपौरजनस्य शान्तिर्भवतु श्रीब्रह्मलोकस्य शान्तिर्भवतु ॐ स्वाहा ॐ स्वाहा ॐ श्रीपार्श्वनाथाय स्वाहा यशा शाती प्रतिष्ठा यात्रा स्नातवधानेश शातीकलशं शुचि कुंकुमचंदनकर्पुरा गुरुधूपवास्कुसुमांजिसमेत स्नात चुषकायास शुचिशुचिवपु पुष्पवस्त्रचंदनाभरणालंकृत पुष्पमाला कंठे शान्तिमुद्घोषित्वा शातीपानीय मस्तके मणि नृत्यती नृत्य नुत्यं गायन्ति च गायीच स्तोत्राणि गोत्राणि पठन्ति पठां

પૂજ્યમાને જેશ્વરે સર્વ મંગલ માર્વ કલ્યાણકારણ પ્રધાનમ સર્વ ધર્માણ શાસિ શાંતિ શાંતિ સૌને નમસ્કાર મારું નામ હરીશ લોકમિત્રા અને એના સ્થાપક સંચાલક મિત્રો સાથે વર્ષોથી મૈત્રી સંબંધે જોડાયેલો છું અને એને મારા જીવનની એક ઉપલબ્ધિ ગણું છું આ પરિચય દરમિયાન સંસ્થા એના કામો તથા કાર્ય પદ્ધતિ અંગે જે કંઈ પણ જોઈ સમજી શક્યો છું એની થોડી વાત તમારી સમક્ષ કરવાની રજા લઉં છું સૌપ્રથમ આ કાર્યક્રમની આયોજક સંસ્થા મુંબઈ જૈન યુવક સંઘને સાદર વંદન મુંબઈ જેવા દિવસ રાત ધસમસતા શહેરમાંથી ઢેટુકી જેવા સાવ છેવાડાના નાનકડા ગામમાં લગભગ પાંત્રીસ વર્ષથી અનેક પ્રકારના કામો ઉત્સાહ અને લગનથી સાતત્યપૂર્વક કરનાર લોકમિત્ર જેવી કદમાં નાની પણ નિષ્ઠા અને સમજણ બાબતે ઊંડાણ ધરાવતી સંસ્થા સુધી પહોંચવા જેટલી ઝીણી નજર ધરાવવા બદલ આપ સૌ પ્રશંસાને પાત્ર છો થોડું ભણ્યા ગામ છોડ્યું જાજુ ભણ્યા નાનું શહેર છોડ્યું ઘણું વધારે ભણ્યા દેશ છોડ્યો આ અવલોકન અને આકલન સાથે મે ઓગણીસો નેવુંમાં ચાર મિત્રો ચૈતન્યભાઈ સોનલબેન લખનભાઈ અને વિરજીભાઈએ લોકમિત્રા સંસ્થાની એક ટ્રસ્ટ તરીકે રાજકોટમાં નોંધણી કરાવીને ઢેઢુકી ગામે સંસ્થા શરૂ કરી હતી એ વાતને આજે લગભગ ચોત્રીસ પાંત્રીસ વર્ષ થયા આ સ્થળની પસંદગી પહેલાં ગુજરાતમાં ઉત્તરે મહેસાણાથી દક્ષિણે ઉમરગામ અને પશ્ચિમમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની મુલાકાત લેવાઈ હતી યોગ્ય ગામની પસંદગી માટે છેવટે સાયકલ પર મુસાફરી કરતાં કરતા મિત્રો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ઢીઢુકી ગામે પહોંચ્યા ત્યારે એમની શોધ પૂરી થઈ ગામના લોકો સમક્ષ પોતાના હેતુ અને જરૂરિયાતની સ્પષ્ટતા થઈ ગામમાંથી એકંદરે આવકાર મળ્યો આવકાર તો મળ્યો પણ ગામની ગામના લોકોની શું પરિસ્થિતિ હતી પિયતની ખાસ સગવડ નહીં ઓછા આછા વરસાદની કઠણાઈ પથરાળ ઓછી ફળદ્રુપ એવી નબળી જમીનમાં થતી ખેતી પર નિર્ભર આઠસો સાડી આઠસો આસપાસની વસ્તીનું ગામ પીવા વાપરવાનું પાણી ગામના એક બે કૂવામાંથી ડોલ દોરડા વડે સિંચીને આખું ગામ પોતાના ઘરે વહે ઉનાળાની શરૂઆત થાય એ પહેલાં જ આ પાણી પણ ખૂટી જાય અને પછી ગામથી દૂરના ખેતર વાડીઓમાંના કોઈ કૂવા કે બોરમાંથી પાણી લાવવાનું તાલુકા મથક જસદણ કે નજીકનું મોટું કસબા જેવડું ચોટીલા ગામ ગામથી ત્રીસેક કિલોમીટર જેટલું દૂર ગામમાં એક પણ ઘરમાં જાજરું બાથરૂમ જેવી પ્રાથમિક સગવડ નહોતી ગામના એક મોટા મનના વડીલે રહેવા માટે પોતાની જગ્યામાંથી થોડીક અનુકૂળતા કરી આપી છાણ માટીના લીપણ અને માથે દેશી નળિયા ધરાવતી એક ઓરડી અને એક ખુલ્લી ઓસરી લગભગ છ બાય આઠ કે નવ ફૂટ જેટલી એક બિનવપરાશી જર્જરિત ઓરડીને થોડી સરખી કરીને એમાં રસોડું ચાલુ કર્યું જે દોઢ બે વર્ષ સુધી ચાલ્યું પછી એના કરતાં થોડીક સારી વ્યવસ્થાનો મેળ પડ્યો બાજુના ઘરમાં વળી એક ઓરડી ભાડેથી મળવી શકાય અને એમ આવા નિવાસમાં આ સંસ્થાનું કામ ચાર મિત્રોએ શરૂ કર્યું જોકે અજાણ્યા લોકો માટે આટલી સગવડની ઓફર પણ ગામડા ગામમાં ઘણી મોટી વાત હતી એ કબૂલવું જોઈએ તો બીજી બાજુ ભૌતક ભૌતિક સગવડોના અભાવ વચ્ચે પોતાની વૈચારિક સ્પષ્ટતાઓ અને અભિગમ બાબતે આ મિત્રો ઘણા સજ્જ હતા ગામના કામની શરૂઆત કરવા માટે કંઈ બહુ વિચારવું પડે એમ નહોતું ઢેઢુકીમાં સંસ્થા શરૂ કરવાનું નક્કી કર્યું અને રહેવા જવા માટેની પૂર્વ તૈયારી રૂપે પોતપોતાના સ્થળેથી ગામના ચક્કર ચાલતા હતા એવી એક મુલાકાત દરમિયાન રાતવાસો રહ્યા ત્યારે મકાન માલિકના પૌત્રને તાવ આવે અને દાદાને ઉધરસ ચાલે બંનેને કામ આવે એવી દવા પોતાની પાસેથી મિત્રોએ આપી અને અસર થઈ ત્રીજે દિવસે પાછા ફરતા હતા ત્યારે ગરધણીએ ઈચ્છા વ્યક્ત કરી કે અમારા મગજને થોડું સારું થઈ જાય પછી જાઓને પોતે પકવેલા અનાજ દૂધ ઘી તેલ શાકભાજીથી દુનિયાને પોષતા ગામડાઓ આવી પ્રાથમિક જરૂરિયાત બાબતે કેટલા નોંધારા અને લાચાર હતા અને હજુ આજે પણ કંઈ બહુ સારી સ્થિતિમાં નથી તો આમ આરોગ્ય શિક્ષણ પાણી જેવી પ્રાથમિક બાબતોથી કામની શરૂઆત કરવાની જરૂર હતી અને એમ જ કર્યું બાળ મંદિરથી કામની શરૂઆત કરવાનું પહેલેથી વિચાર્યું હતું ગામમાંથી એક અલાયદી જગ્યા ગામ તળમાંથી નક્કી કરીને ત્યાં એક કાચી ઝૂંપડી બધા કાર્યકર મિત્રો અને ગામના લોકોએ સાથે મહેનત કરીને તૈયાર કરી નામ આપ્યું નાની નિશાળ મહાશિવરાત્રિની સવાર ગામમાં એક નવી જાતના ઉત્સવનું વાતાવરણ નાની નિશાળ શરૂ થવાની હતી સૌ ગામ લોકો પોતાના બાળકોને તૈયાર કરવા માંડ્યા હતા બાળ મંદિરની ઝૂંપડીએ તોરણ બંધાયા ચાકડા લાગ્યા બાળકૃષ્ણની પાલખી બનવા લાગી રામજી મંદિરે બળદગાળા ભેગા થવા લાગ્યા અને ધીમે ધીમે થોડા થોડા માણસો પણ ભેગા થવા લાગ્યા ત્યાં તો ઢોલી આવી ગયા ધ્રુવાંગ ધ્રુવાંગ ઢોલ વાગ્યા અને માનવ પ્રવાહ અવાજની દિશામાં વહેવા માંડ્યો સાત ગાળા અને લગભગ ચારસો ગ્રામજનો ઢોલની દાંડીએ નાચતા કૂદતા ગાતા ગામ ફરતું ચક્કર લગાવીને નાની નિશાળે પહોંચ્યા હળિયામાં પ્રાર્થના થઈ વૃદ્ધો અને બાળકોના પ્રતિનિધિ તરીકે ભાણાદાદા અને સુનિતાએ જાંબુના એક એક રોપ વાવ્યા બાળગીત ગાયું વાતો થઈ અને પ્રસાદ લઈને સૌ છૂટા પડ્યા આ છે વર્ણન લોકમિત્રની શરૂઆતનું આગળ સમય જતાં કાચી ઝૂંપડીને બદલે પાકું મકાન હોય તો સારું પડે એમ લાગ્યું એટલે એની વિચારણા શરૂ થઈ અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા હોય તો પોતાને ઠીક પડે પોતાની પાસે જોગવાઈ હોય એવું મકાન બાંધી દઈને વાત પૂરી કરે પણ અહીં જુદું થવાનું હતું બે ત્રણ જુદી જુદી ડિઝાઇનો વિશે ચર્ચા વિચારણા થઈ પછી ગામના લોકોને શું પસંદ પડે છે એ માટે એમનો મત લેવાનું નક્કી થયું લોક ભાગીદારી અને એ પણ ફક્ત પૈસાથી નહીં લોકોના અભિપ્રાયની પણ ભાગીદારી મકાનના બાંધકામમાં શ્રમમાં ચણતરમાં પણ ગ્રામ લોકોની ભાગીદારી સંસ્થા કાર્યકરો અને એમની પ્રવૃત્તિ ગામના લોકોને પોતીકા લાગે એ માટે આટલી માથાકૂટ બે ડિઝાઇન પૈકી એક પસંદ કરવાની હતી કાગળ પરના નકશામાંથી મકાનનું સ્વરૂપ ન સમજાય એટલે ડિઝાઇન અને સ્કેલમાં પ્રમાણે પુઠ્ઠાના બે મોડલ તૈયાર કર્યા અને એમાંથી વધારે જે પસંદ પડે એ પ્રમાણેનું મકાન બાંધવું એમ નક્કી થયું પસંદગી માટેની ચૂંટણીમાં લોકોએ પહેલા દિવસે ગરબડ કર્યાનું જણાયું એટલે બીજે દિવસે વધારે ચોકસાઈપૂર્વક એ જ પ્રક્રિયા હાથ ધરી અને છેવટે મકાનની ડિઝાઇન બહુમતીથી નક્કી થઈ આ હતી લોકશાહી અને લોકભાગીદારીની તાલીમનો પ્રયોગ નાની લાગતી આ વાતનું વજૂદ ઘણું મોટું હતું ખેર લોકોના સહયોગ અને સક્રિય ભાગીદારીથી નાના બાળકથી માંડીને મોટા વૃદ્ધો સુધીના લોકોની મદદથી મકાન તૈયાર થયું અને એમાં બાળ મંદિર અને સંસ્થાનો વહીવટ શરૂ થયો બાળ મંદિરના બાળકો માટે નાસ્તો પણ ગામના લોકો વારાફરતી પોતાના ઘરેથી બાળ મંદિરે પહોંચાડે એવી વ્યવસ્થા વિચારાઈ અને ગોઠવાઈ સાવ નાના ગામ માટે આ બધું નવી નવાઈ કે અજાયબી જેવું હતું અલબત્ત ઉત્સાહ પણ વધારનારું હતું મારી લાગણીઓને વ્યક્ત કરવાની તક મને મળી એ બદલ આપ સૌનો પણ આભાર